सच्चिदानंद की मंत्र बुलाओ जय जय सच्चिदानंद, जय सच्चिदानंद, नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो नमो आयरियाणम, वज्जायाणम, नमो वस्यानं नमो लोई सवसाहुनम, नमो लोई सवसाहुनं, ऐसो पंचनमुकारो ऐसो सब पंचनमुकारो, पाप पणासनो, सब पाप पणासनो, मंगलानं च सव्येसिं मंगलानं च सव्येसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद, थैंक यू दिव्या बेन, हवे तमे नीनी करवा जय जय सको छो। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। वंदने जय सच्चिदानंद, जय वैशानंद जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद कश्यप जी, दीपकानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। शेयर करवाना ऑप्शन आपसे। हाँ, आप ही। या पच्चेक कल की ने छे अचरज T20 11 कलिकाल नी छे अचरज T20। जी पूछो जी, हाँ बोलो। आजे कलिकाल ने छे अचरज पैसा पुजाए, आजे लौकिक बाल मंदिर विधि विधि मार्ग दस्ते रास्ता जाए, जमावी सत्ता चौवट करे व्यवस्था। चौवट करे व्यवस्था ना सुवर। એટલે પોતાની ગોઠવણી કરી રાખેલી હોય, ધ્યાનપૂર્વકની વ્યવસ્થા કરે કે જેથી એની સત્તા જાય નહીં, ચોવટ એટલે ચારો તરફ પાક્કી કરેલી ચોવટ, ગોઠવણીપૂર્વકની, ગોઠવણી પૂર્વક। કેરફુલી વ્યવસ્થા કરેલી કે એમની સત્તા જાય નહીં। અચ્છા, ભગવાન ને બોલી ને મૂર્તિ તની વ્યવસ્થા, ભક્તિ સ્તવન વિસારી, પક્ષો ની ફંડ પરસતા એટલે એટલે પક્ષો પક્ષને અનુમોદન કરે, આપણો પક્ષ સાચવવાનો, એમ કરીને તો આપણો પક્ષ ફંડ એટલે આપણે। સાચવો। અરે, પહેલા પક્ષની વાત છે, પછી ફંડની વાત આવે। પક્ષો ઓકે ઓકે, ને ફંડ કીધું છે ને, ને એન્ડ, હા એટલે હા પોતાનો પક્ષ મજબૂત કરે, એટલે શું કીધું, ભગવાનને ભૂલીને મૂર્તિ તણા વ્યવસ્થા, ભક્તિ સ્તવન વિસારી, ભૂલીને જી પક્ષો પક્ષ મજબૂત કરવા માટેની બધી વ્યવસ્થા કરે, અને ફંડ કેમ ઉઘરાવાના પૈસા બધાને, અને સંસ્થામાં બધું ભંડોળ ભેગું કરવું। ઓકે, ફંડ ભેગું કરો। મીરા યા નરસિંહ આવે તો દ્રષ્ટિ બહાર ઉભે, ભક્તિ કરો ને અંદર અમને દુકાન તુજે। નથી થોડો સમજાવો, નરસિંહ યાને આ મીરા મીરાબાઈ કે નરસિંહ જેવા ભક્ત પણ આવે ને, તો ટ્રસ્ટી બહાર ઊભા હોય અને એ લોકો અંદર ભક્તિ કરવા માટે મંદિરમાં જાય, કારણ કે એ લોકો ભગવાનના સાચા દિલથી ભક્તિ કરતા હતા। ટ્રસ્ટી બહાર હા ઊભા હોય, પાછા કહે છું તમે ભક્તિ કરો અંદર,
એ લોકો તો દુકાન સાચવવા માટે જશે એમ કરીને. અમને દુકાન સૂજે. હા, અમને અમને દુકાન સૂજે કે અમને, એટલે અમને તે ટ્રસ્ટી કહે છે. અચ્છા, ટ્રસ્ટી કહે છે કે આપ જાઓ ભક્તિ કરો ને અંદર. ભક્તો ને કહે છે ટ્રસ્ટી, પોસ્ટ ઓફિસ માં લખેલું છે જો. હા, ઓકે, બરોબર ખબર. દુકાન ચૈત્ય વંદને પૈસા એ પ્રેમ પરમેશ્વર જેનોને બચતા જાણે 25મા તીર્થંકર. આ ચૈત્ય વંદને આ એક ક્રિયા છે ને. એ ચૈત્ય વંદન એક રીતે ભગવાનને વંદન કરવાની રીત છે, સમર્પણ કરવાની, વિનય કરવાની, નમસ્કાર કરવાની. તો એક જણ છે ને આવી રીતે જીબી માં કામ કરતા હતા. જીબી, જીબી એટલે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ માં કામ કરતા હતા. તો એક દાખલો આપું છું. તે અમે ગાડીમાંથી જતા હતા ને, તો એમણે એકદમ આમ કરીને મહાલક્ષ્મીને નમસ્કાર એમ કરીને કર્યું. મેં તો અહીંયા ક્યાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે. અરે જીબી એમ કે, જીબી મને પૈસા આપે છે ને એ કામ કરે, એટલે ખબર પડી. એટલે કે દુકાન ને ચૈત્ય વંદન કરે છે, પૈસા જ મારું પરમેશ્વર છે. અચ્છા, ઓકે. જૈનોને બચતા 25મા તીર્થંકર એટલે પૈસા નું કીધું. હવે ખરેખર ના, પૈસા ને નથી કીધું, પણ એ લોકો હવે ખરેખર સંઘ જે છે ને, સંઘ છે ને, સંઘ ને 25મા તીર્થંકર કીધો છે. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી નો જે આખો સંઘ છે ને, એને 25મા તીર્થંકર એટલે બહુ દિવ્ય કીધું. જો 24 તીર્થંકર ભગવાન હોય તો 25મા તીર્થંકર સંઘ ને 25મા તીર્થંકર કીધા. એટલે એ સંઘ એવો દિવ્ય, એટલે ફોર ફોલ્ડ એમ કે, એટલે એવો દિવ્ય હોવો જોઈએ. અને આ લોકો દુકાન ને ચૈત્ય વંદન કરે છે. તો સંઘ શું કહેવા માંગે છે? સંઘ નું બજે છે એ લોકો ના માટે પૈસા 25મા તીર્થંકર છે એમ કરીને કહે છે. અચ્છા, જૈન જૈનો માટે એમ નહીં, જૈનો જે 25મા તીર્થંકર કરીને કહે છે ને, જૈનો માટે નથી કીધું. હા, જૈનો માં આવી રીતે બોલે છે. અચ્છા, જૈનો માં 25 તીર્થંકર છે. સંઘને ચતુર્વિધ જૈનો ના, તમે સાંભળો એક મિનિટ, ડોન્ટ જમ્પ. જૈનો નો આ ચતુર્વિધ સંઘ છે ને, એને 25મા તીર્થંકર કહે છે. એ લોકો નામ કે અમારા 24 ભગવાન તો થાય જ છે, પણ આ અમારા 25મા તીર્થંકર કહેવાય. સંઘ, સંઘ ની દિવ્યતા, બરાબર, મંદિર ની દિવ્યતા. પણ હવે એ લોકો પૈસા વંદન ક્યાં કરે છે? લોકો જે જૈનો એ 25મા તીર્થંકર કીધા, સંઘ ને, સંઘ વ્યવસ્થા ને, હવે ખબર પડી. હા, એ લોકો પૈસા પૂજે છે એમ કે છે. કોણ કોણ પૈસા પૂજે છે? જે લોકો દુકાન ને મહત્વ આપે છે, દુકાન ને પૂજે છે, પૈસા ને પૂજે છે, એમની વાત છે. અચ્છા, એ માટે જૈનો એ એમને 25મા તીર્થંકર કીધા એમ કેવા સંઘ ને. પૈસા પૂછતે ઉનકે લિયે 25મા તીર્થંકર જે છે, વો જૈનો ઉનકે લિયે વો 25મા તીર્થંકર હો ગયે, જૈનો કે જે છે. અચ્છા, ઓકે, સમજ. પછી છે, દેવો ને તના છે શાસન પ્રત્યેક મંદિરો પર, મમુક્ષ ને તે વિનવે રાતી છતા છતી કર. હા, યાને સભી જો જો મંદિર હોતે હૈ ના, ઉસ વો ક્ષેત્ર પવિત્ર ગિના જાતા હૈ, ક્યોંકિ વો ક્ષેત્ર પર જો એ ક્યા બોલે મંદિર બના હૈ ના, તો વો એસા બોલા જાતા હૈ કે શાસન રક્ષક દેવ દેવિયા હૈ ના, વો મંદિરો કા રક્ષણ કરતે હૈ. એસા તો વો મોક્ષ યાને જો મોક્ષ કે ઈચ્છક હૈ, ઉનકો વિનંતી કરતે હૈ કે આરાધના સહી ઢંગ સે કરના. કિનકો વિનંતી કરતે મોક્ષ? અચ્છા, વો દેવ દેવ મોક્ષ કો વિનંતી કરતે. હા, નહીં તો અગર ફિર ઉનકા પ્રકોપ ઝેલના પડેગા, નહીં તો, ક્યોંકિ વહાં અગર અસાધના વિરાધના હોતી હૈ ના, તો ઉસકા બહોત દોષ લગતા હૈ.
तीर्थंकरों ना चरने सामुद्रिक की निशानी अवतार रूपे चित्रे पाचलती पक्ष पाड़ी। तीर्थंकरों के चरण में सामुद्री की निशानी यानी उनकी पहचान है, समुद्री यानी उनकी उनकी पहचान होती है, उनके आकार से उनकी निशानी से उनकी पहचान होती है कौन से तीर्थंकर भगवान है करके, उनके चरण से भी पहचान होती है। अच्छा। उनके चरण के नीचे ऐसा ऐसा बताया, वो नीचे चिन्ह होता है। हाँ, चिन्ह होता है। हाँ, हाँ, जैसे नंदी जी है ना। हाँ, हाँ, उनका सिमंदर स्वामी भगवान के अवतार रूपे चित्रे, लेकिन यानी उनको उनकी प्रतिमा बिठाई अवतारी पुरुष है करके उनकी आराधना करते, लेकिन पीछे से पक्ष में पड़े रहे। अच्छा, पीछे से पक्ष में पड़े रहे। अच्छा, अवला जे हॉर्स पावर ज्ञानी करशे अवसवला ब्रह्मांड। जो उल्टी उल्टी शक्ति जो उल्टी जा रही थी ना गलत जगह पे, उनको ज्ञानी पुरुष सही रास्ता दिखाते हैं। ब्रह्मांड नो नियामक धारे लगाम कर्मा, इसलिए ये ब्रह्मांड का नियम है कि जैसा करेंगे ऐसा उसका फल मिलेगा आपको। धारे लगाम लगाम कर्मा। लगाम जिस तरफ दौड़े दौड़ाएंगे यानी घोड़े को जिस तरफ ले जाएंगे उसका उतना आपको लाभ मिलेगा, उसका फल मिलेगा। मतलब चाहे संसार की तरफ जाओ चाहे आत्मा की तरफ जाओ, ऐसा अपनी मर्जी से कर मां बोलते मत करो, जो ज्ञानी ने बताया ना ऐसा करो। धारे लगाम कर मां मतलब कर्मा वो नहीं करने का है कि करना नहीं, कर मां। हाँ। अच्छा, ये कर मां मतलब ये नेगेटिव में आया है ना, ये क्या बताया, ज्ञानी ऐसा करते हैं सही दिशा दिखाते हैं। हाँ। और ब्रह्मांड का नियामक है वो, इसीलिए अपनी मर्जी से मत करो ऐसा बोलते, जो ज्ञानी ने कहा ऐसा उस दिशा में जाओ। अच्छा, अपनी मर्जी से मत करो ज्ञानी के हिसाब से। अग्यारे प्राण दाता आमूल प्रेम परछन परमाथे मोक्ष दाता निशेष जय सचिदा। अग्यारे प्राण दाता ये लक्ष्मी को कहा है। हाँ, वो लक्ष्मी को कहा है, लेकिन आमूल प्रेम परछन दादा को ग्यारहवें आश्चर्य बताया ना। हाँ। ऐसा करके दस आश्चर्य शास्त्र में बताया है। हाँ, परमात्मा मोक्ष दाता पुरुष है। अच्छा। निशेष सच्चिदानंद यानी मोक्ष तो मिलेगा लेकिन फिर सच्चिदानंद रहेगा बाकी में संपूर्ण आत्मा की दशा। जावानु अंते एकल मेली ने चीन माला अक्लियर चित्ते मार्ग नु छे बातु निर्मूल्य ज्ञानशाला। मार्ग नु छे बातु एटले एटले तो कहवा मांगे छे क्या बताया। देखो आखिर में अकेले जाना है। मेली ने जीर्ण माला यानी जो जो माला को आपने आराधना किया ना वो जीर्ण यानी वो आखिर में वो क्या बोले टूट जाएगी, वैसे शरीर भी छोड़ना पड़ेगा, क्षीण हो जाएगा शरीर। और वो मार्ग का भातु यानी जो हमें हासिल करना है वो कर लेना है। ये निर्मूल्य ज्ञान शाला ये जो ज्ञान है ना उसका वो लेके हमें जाना है आगे। अच्छा, वो मतलब भातु वो जो होता है जो खाना पैक करके लेके जाते तो हाँ जो हमारे साथ आएगा तो ये शरीर तो इधर ही रहेगा, समझ ज्ञान सब जो हम प्राप्त करेंगे वो हमारे साथ आएगा। ज्ञानशाला से ज्ञान लेके जाना है सब। लास्ट ये है, हे सर्व जीव पालक प्रगट पुरुष मुबारक। सर्व जीव पालक एटले ध्यान क्या बोलेंगे उनको रखने वाला रखे वाला मतलब ये क्या नहीं आगे की लाइन बताओ मुझे इसके ऊपर की लाइन बताया। हाँ देखो ये काल में खुलिया छे केवल प्रकाश मार्ग निर्भेद संगमेश्वर सिद्ध कल्प वृक्ष पारस। अभी इसके संबंध में देखिए आगे।
हे जीव सर्वे जीव पालक, यानी ये जो मार्ग खुला है ना, आप सबको ये प्रगट पुरुष मुबारक, यानी उनका उनका लाभ ले लो, ऐसा बताते हैं। मुबारक मतलब स्वागत करते हैं उनका। हाँ, आप, 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 आपके लिए है। कि सर्व जीव पालक क्यों कहा है, सर्व जीव पालक उनको, ज्ञानी पुरुष को थोड़ा। हाँ जी, क्या बोला आपने, आवाज नहीं। वन मिनट। अच्छा सॉरी। ये सर्वजीव पालक यानी ये जो सर्वजीव के लिए है प्रकट हुए है, ऊपर की दो लाइन में बताया ना। हाँ जी, ऊपर ये दो काकार में खुलियो छे, केवल प्रकाश मारक निर्भिद संगमेश्वर सिद्ध कल्प वृक्ष पारस। पारस जो हमें सोना बना दिए उनके स्पर्श से। अच्छा, उनके स्पर्श से जो है वो सिद्धत्व मिलता है, ऐसा सर्वजीव पालक बोला है उनको। तो ये, सभी जीवों को उद्धार करते हैं ऐसा है। यानी आप ये सभी प्रगट पुरुष मुबारक आपको, दादा की सिक्के से मोक्ष मोक्ष मार्ग। अब क्लियर, अमर पद्म श्री लक्ष्मी प्रत्यक्ष मोक्ष लक्ष्मी, ये थोड़ा समझाए। अमर पद श्री लक्ष्मी, अमर पद्म श्री लक्ष्मी, पद्म श्री लक्ष्मी बताया, श्री लक्ष्मी यानी वो श्री लक्ष्मी क्या है, वो मोक्ष लक्ष्मी, वही श्री लक्ष्मी है। अच्छा, जो मोक्ष, जो हमें अमर बनाए, जो अमर बनाती है, जो हमें अमर पद की प्राप्ति कराए। अमर पद्म पद है कि पद्म है, पद अमर पद। हाँ, लेकिन जो हमें अमर प्राप्त कराए ऐसी। अच्छा, अमर अमर पद्म और निष्पक्षपाती बनाए, पद्म निष्पक्षपाती। हाँ, और प्रत्यक्ष मोक्ष लक्ष्मी, प्रत्यक्ष मोक्ष लक्ष्मी ज्ञानी के हृदय कमल में है, है ना, अखंड ज्योति रखी, ऐसे ही ना, ज्ञानी हृदय कमल में अखंड ज्योति रखी। धन्यवाद। सुबीर जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। ज्ञान प्राप्ति के साथ साथ अपने ग्रहण त्याग का सिलसिला बंद हो गया, जो ग्रहण करने का था वो ग्रहण कर लिया और जो त्याग करने का था वो दादा ने त्याग करा दिया। तो इसके बाद अपने को और ग्रहण त्याग करने का कोई मतलब भावना नहीं होना चाहिए, लेकिन क्या होता है जे उसके पहले अपने इतना सारा दूसरे मतलब जीवों को दुख दिया हुआ है प्राप्त मन वचन काया से जाने अनजाने में, तो अभी उसका एक पश्चाताप तो हो ही रहा है और उसके साथ में अपने ये भावना जगता है जे कुछ जीवों की लिए सुख की दुकान खुले, जो कविराज की जो भाषा है, तो कोई समाज सेवा में जुड़ जाए कुछ ऐसा है, तो ये भी एक तो मतलब ग्रहण करने का एक फाइल खड़ा करने का बात हुआ ना अल्टीमेटली। इसको आपने कैसे करेंगे, एक्सप्लेन करेंगे? सुखनी दुकान का भी भाग नहीं। अच्छा अच्छा, पूर्वनु कर्म छे, दुकान काढ़ी पूर्वनु कर्म ज छे, अंदर परमाणु हो तो जी इतना विचार के भाव आवे तमारा दिमाग में। हां हां, એટલે એ હવે ગ્રહણ નો ભાગ નથી। અચ્છા, જેનું આ તો જ્યારે જ્ઞાન આપે ત્યારે સમજાવે છે કે જેનું ગ્રહણ કરવાનું તો એનું ગ્રહણ કરાય, જેનો ત્યાગ કરવાનો ત્યાગ કરાય, હવે ત્યાગ ગ્રહણ નો કડાકૂટો રહ્યો નહીં તમારે। રાઈટ, હા હા, આ તો એને હવે ત્યાગ ગ્રહણ નો કડાકૂટો રહ્યો નહીં, હવે તેમ છતાં સંસારના માર્ગમાં બધી વસ્તુ આવવાની। પૂર્વે પરમાણુ છે અને ભાગ છે તમારે, પ્રારબ્ધ છે તમારે,
નિકાલી ભાવ જ છે તમારે. કેમી ચરણજી, આપણે ત્યાં પેલા બે ચીમન કાકા હતા ને, પેટર રોડ વાળા અને પુના વાળા, દાદા એમના માટે કીધા હતા ને આ તો કેવડી થવાના એમ કે, આ કોઈ નું એમ કે ના ભા મારે એવું બધું કઈ કરવું નથી એમ કરી. તમે પેલું કીધું ને કે જેમને એ ભાવ હોય તો જ હોય, નહીં તો બીજા આવા પણ હોય કે ના ના ભાઈ આપણે તો આપણું કરીને જતા રહીશું. કેવડી કેવાય તમારે, એટલે શું કહેવા માંગો છો દીપક આનંદજી? આ તમે કીધું ને કે એવે કઈ ગ્રહણ કરવાનું રહ્યું નથી, એ તો જે એના જેવા એનો આગળનો હિસાબ હોય, ભાવના હોય એ પ્રમાણે થાય. આ લોકોએ એવું કીધું એટલે દાદા પછી એમને કીધું આ લોકો તો કઈ કોઈનું નહીં કરવાના એમ કે, એ લોકો તો સીધા કેવડી થઈને મોક્ષે જવાના એમ કે. સુબીરજી સમજાયું કે ના સમજાયું? હા હા, મેરે કો તો વોહી મિસકન્સેપ્શન થા જે વો ભી એક ગ્રહણકાળ નિકાય ના, મતલબ ફાઇલ જ્ઞાન નો જે પ્રયોગ છે ને બહુ અદ્ભુત પ્રયોગ હતો દાદાનો જે હતો ને, એ જ્ઞાનાગ્નિ થી પાપો ભસ્મીભૂત કરતા હતા, એટલે ગ્રહણ ત્યાગ અને ગ્રહણ નો કડાકૂટો ના રહ્યો. અહંકાર અને મમતા નો ત્યાગ કરવાનો હતો અને પોતાના સ્વરૂપ નું ગ્રહણ કરાવી દીધું, એટલે હવે ગ્રહણ અને ત્યાગ નો કડાકૂટો ના રહ્યો તમારે. રાઈટ, હવે તો તમને જે દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને આ આ જે વ્યવહારને તમે તમારો માનતા હતા એટલે રિયલી માનતા હતા, એની જગ્યાએ રિલેટિવ કરી દીધું. રિયલી સ્પીકિંગ હતું એને રિલેટિવ સ્પીકિંગ કરી દીધું, જેવું રિલેટિવ થઈ ગયું એટલે પછી જે રિયલ હતું એ બહાર આવ્યું, તમારે ખરેખર વસ્તુ બહાર આવી, એ રિયલી સ્પીકિંગ થઈ ગયું, એટલે બાય ડિફોલ્ટ જોવા જાણવાનું ચાલુ થઈ ગયું. હવે જોવા જાણવાનું ચાલુ થયું એટલે એનો મિનિંગ એવો નથી કે નથી કરવાનું, એ પૂર્વના કર્મમાં પૂર્વનું એવું તમે ભાવ કરીને આવ્યા છો, તેવું તે સુખદુઃખ પૂરણ કરશો, ખટપટ કરશો, દાદાનું જ્ઞાન લો, દાદાનું જ્ઞાન સમજાવું, આ બધી વસ્તુ આવે છે, પણ એ બધું નિકાલી ભાવ જ રહ્યું છે, ચારિત્ર જ મોહ છે, દર્શન મોહ નથી. એ રીતના અંદર પરમાણુ પડેલા છે, એમને તો જેનાથી પરમાણુ બનતા હતા, હું સુબીર જુ છું, તમે છું, હું કરતા છું, તે કરતા છે, તેવું કરતા, એનાથી જે પરમાણુ બનતા હતા તમારે એ બંધ કરાવી દીધા, પણ પૂર્વના પરમાણુ અંદર પડેલા છે ને, બરાબર, જગત કલ્યાણ કરવું છે કે આ કરવું છે કે તે કરવું છે, બધી વસ્તુ તો પડેલી છે બધી, પણ હવે નિકાલી ભાવે રહ્યું તમારું, એટલે એ ગ્રહણ ત્યાગ ના રહ્યું તમારું, ચારિત્ર મોહ ની અંદર જ આવો ભાવ થાય છે. હા હા, રાઈટ, किसी को पैसा दे के ये करो, उसको क्या बोलते है शारीरिक क्या बोलते है उसको हेल्प दे के कुछ भी कामों में उसको फिजिकली हेल्प करो, ये सब की बोलते है, તો કોઈ ભી આપણ આપના કર્મ સે મતલબ આપણા કાર્ય સે અગર ઉસકો મુંહ મે હાસી આયે તો મેરે હિસાબ સે ઓ સુખ કી મતલબ પરિભાષા હૈ, ઓ મેં એ માનતા હું, આપ ઇસકો કૈસે દેખતે હો? સામાન્ય રીતે કેવું છે કે બે રીતે આપણે અહીંયા લેવાનું ભાગ રહે, તન મન ધન થી સેવા કરવાનું ભાગ રહે સુખ ની, હા હા, તન મન, અને બીજી તમને જે દાદા મળ્યા છે ને, દાદાનું તમને જ્ઞાન મળ્યું છે, જે તમને અનુભવ થયો છે, એ પણ આપણે એ કરવાનો ભાગ છે, આપણે પુરુષાર્થના ભાગમાં આવે તમારું બધું, બરાબર, અને પેલું તમારે નિમિત્ત નિમિત્ત આવે એટલે કરતા ભોગતા તરીકે નહીં, જ્ઞાતા દ્રષ્ટા તરીકે થાય, તન મનથી જે સેવા કરો છો ને તમારે, બરાબર, અને પેલો તમારે જે છે દાદાનું જ્ઞાન વિજ્ઞાન એને સમજાવવું કે કેમ કરીને દાદાના જ્ઞાનમાં આવે જ્ઞાન લે, પુરુષાર્થ ભાગ કહેવાય તમારે, બરાબર, કે મને જે સુખ મળ્યું છે કેમ કરીને બીજાને મળે તમારું, રાઈટ, સુખની દુકાન, કારણ કે આ બધામાં સુખ નથી એમ કે બધું, શું હવે એક પુરુષ છે અને મને મળ્યા છે અને મને અનુભવ થયો છે, તારે પણ અનુભવ કરવા જેવો છે બધું, શું હવે તેમ છતાંય દરેકને કઈ ને કઈ આર્થિક રીતે પારિવારિક રીતે કે સામાજિક રીતે પ્રોબ્લેમ્સ હોય, ધનથી આપણે એને સેવા કરવાનો ભાગ રહે બધું, શું સુખની, હવે સુખની દુકાને તમારે ખ્યાલ આવી જાય
કે આપણો જે યોગ છે એ યોગમાં ખાલી આત્મા જે આપણો છે, બીજો બધો બીજાનો જ છે. રાઈટ, આટલું ને. સુબીરજીનો યોગ છે આપણો નથી, બીજાનો છે. કોઈની જોડે રાગ છે તો એ તેનો નિકાલ કરવાનો છે, કોઈની જોડે દ્વેષ છે તેનો નિકાલ કરવાનો છે. આ બધી વસ્તુ સમજી ગયા એટલે એક એવું ઇક્વેશન બને છે, સમીકરણ બને છે. એટલે પછી એ રીતે તમારી અંદર સમજણ ઉભી થાય છે કે હવે સુખની દુકાન કાઢવી છે. એટલે હવે કોઈ બી વ્યવહાર આવે તો ત્યાં કોઈ એક્શન રિએક્શન નથી આપવું, સ્વીકાર કરવાનો રહ્યો. એટલે બીજા શબ્દમાં અપ્રતિકાર દશા રહી તમારે. તમારે સારો વ્યવહાર કરતો રાગ ના થાય, ખોટો વ્યવહાર કરતો દ્વેષ ના થાય તમારે. વ્યવહારને પરમાણુ થાય એટલે સ્વીકાર કરવાનો ભાગ થાય. એટલે અપ્રતિકાર દશા ઉભી થાય તો એ રીતે તમારા મન વચન ક્યાંથી બીજાને સુખ મળે તમારું. એટલે તમારી સામે જે સંયોગ આવો છો એનો પ્રતિકાર નહીં થાય. રાઈટ રાઈટ, સહજ ભાવે ગ્રોન મતલબ ઉસકો સ્વીકાર લેતે. હા, સ્વીકાર થશે એટલે, સ્વીકાર થશે એટલે બાય ડિફોલ્ટ તમારો આખો આ વ્યવહાર છે એ સુખની દુકાન ચાલુ થઈ ગઈ તમારા. નિમિત્ત નૈમિતિક સુખની દુકાન થશે તમારે, કારણ કે તમને જે દ્રષ્ટિ મળી છે, તમને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનના આધારે આ બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજે? એટલે એવી રીતે તમારે ચાલો કે નહીં. દૂસરા વ્યવહાર મેં એસા હમ સમજતે, મતલબ મેરા સમજને કા એસા હૈ જે अभी सत्संग के सिवा बाकी सब कुसंगी है, तो कुछ भी हम करें वो कुसंग में ही जाता है, वो उसको परिभाषा में गिनता है. लेकिन कोई ना कोई कारण से, कुछ ना कुछ हिसाब से हम कोई भी टाइम पे सत्संग में जाने का चूक जाते हैं, और उस टाइम पे अंदर से एक पीड़ा होता है जे जैसा कुछ कुछ अनअवॉइडेबल सर्कमस्टेंस आ जाता है. मैं एक दाखला देता हूँ. मैं लास्ट 2 सत्संग में गया नहीं, तो दोनों सत्संग में कुछ ना कुछ कारण से सोसाइटी में एक मतलब एक तो हम सोसाइटी में एक नॉन पेटल है, दूसरा मतलब नॉन गुजराती विंग नॉन पेटल, मेरा पेटल कई है इधर सोसाइटी. तो कोई भी फंक्शन रखता है तो और उसमें अगर अटेंड नहीं करता है तो वो लोग को ऐसा लगता है हम उनका इसमें परिवार में शामिल नहीं होते हैं, तो वो एक देखना पड़ता है मेरे को. और दूसरा किसी का भी एक और एक सत्संग में ऐसा हुआ, किसी का उसने हॉस्पिटल बनाया, डॉक्टर हमारा ऊपर ही रहते हैं, तो उसमें हॉस्पिटल बना, उसको उद्घाटन करा, तो वो भी मतलब जाने का जरूरत ही हो जाता है, एकदम नजदीक का फाइल जैसा बन जाता है. तो ये सब करते हुए भी लेकिन मन में प्रेरणा रहती है, चूक गया ये चूक गया, और ऑलवेज मैं ढूंढता रहता हूँ कौन सा टाइम स्लॉट में मैं जा सकता हूँ. यदि ये लोग का टाइम होता है सुबह का, दोपहर का, जो आगे पीछे का सत्संग की टाइम मतलब सेट नहीं होता है, लेकिन अंदर से पीड़ा होता है. तो ये मालूम नहीं है ये सबको अवॉइड करना चाहिए कि सत्संग मतलब जो जैसा मैं कर रहा हूँ वो बराबर है. अहिया तुमने दृष्टि मड़ी छे, बात समझे ने? तो आ फाइल आई के ना आई केवे तुम्हारा जे इनविटेशन? हां, फाइल फाइल अच्छा ये फाइल तुम्हें अटेंड करी ने फाइल नो संभव निकाल करयो के ना करयो? हां हां हां, अबे फाइल अटेंड करी संभव निकाल कर दे सत्संग थई गयो. તમે સત્સંગમાં આવીને તમારી સમજણ ભૂલ વિના નહીં કરો, પછી તો આ બધા સંયોગને તમારે ફેસ કરવાના રહેશે ને. પેલા એકમાં રાગ થતો હતો અને દ્વેષ થતો હતો, હવે એ સંજોગોની અંદર હવે રાગે નથી થતો, દ્વેષે નથી થતો, કે ફાઇલ છે અને ફાઇલ નો નિકાલ કરવાનો છે. એટલે તમે સત્સંગમાં આવો છો પણ એ સત્સંગમાં આવીને તમારી સમજણ જ ભૂલ વિના નહીં કરો છો ને. એટલે હવે તમારા કોઈ બી સંયોગોમાં તમને રાગ દ્વેષ નહીં થાય, અથવા તો એનું કરતા ભોગતા પણ નહીં રહે તમારે. એટલે તમારી સામે જે સંયોગ આવે, પ્રાપ્ત સંયોગ ને સુમેળ શાંતિ નો સંભાવ નિકાલ કરો છો, એ સત્સંગ જ થઈ ગયો. હવે એને ખસેડશો કે બીજી રીતે કરશો, નો ડાઉટ અમુક રીતે ખસેડી શકાય તમારે બધું શું. અને આવો તો એ સત્સંગ છે, અને ધારો કે ના ખસેડી શકાય અને ત્યાં જવાનું થાય, હાથું ને, તો તમે તમારા પોતાના સ્વરૂપમાં રહીને પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી સંભાવ નિકાલ કરતો, એ પણ સત્સંગ થઈ ગયો. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા, લેકિન મનમાં ખુશતા હે જે ચૂક ગયા. હા, એ બને આપણે
ये तो आपने बोलते ना एक प्राइम प्राइम गोल एक सेकेंडरी गोल, तो प्राइम गोल से चूक गया ऐसा है। हम तो सत्संग को पहले नंबर और ये देते हैं, सत्संग में पहले कर देते हैं। सत्संग में तुमने प्रिंसिपल के सिद्धांत समझे गियो तो तुम्हारी समझ जे संयोग आवे जे त्यां संभव ज रहेवो जोईए ने। जवु छे उ भी ना ना जवु छे उ भी ना ए संयोग तुमने धक्को मारे दबाण करे એટલે જાવ છો તમારે પણ સારો આવે ત્યારે રાગ નથી થતો, ખોટો આવે તો દ્વેષ નથી થતો, એટલે એ સત્સંગ થઈ ગયો તમારે, એ લાઈવ સત્સંગ થઈ ગયો। એટલે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કર્યો, તો સુમેળ સાધીને સંભાવ નિકાલ કર્યો તો તમે અસતમાં આવ્યા કે સતમાં આવ્યા? સતમાં આવ્યા, સતમાં આવ્યા તમારે। એ તો અમારે અમે સોસાયટીમાં રહીએ છીએ તો સોસાયટીમાં બધી મીટિંગ હોય છે, વાત સમજાય કે ના સમજાય? આપડે કઈ ના દઈએ તો પેલું ના રે બધી વસ્તુ, હવે તેમ છતાં અમારે રીડેવલપમેન્ટ નું છે તો એ જવાનો ભાગ બને તમારે સૂચક શું નહીં બધું। પણ ઘણા બધા સોસાયટીમાં રહેતા હતા, બધા ડિસિઝન ઘણા સારા જ આવતા હતા, એમાં કે આપણે કઈ પેલું એ કરવાની જરૂર નથી હતું, તો એના લાભા લાભ લઈને એનું એડજસ્ટમેન્ટ લઈ લઈએ। તો બીજી વાત સમજાય કે ના સમજાય? હા હા હા, એ તો વ્યવહારમાં પણ જવાના બધા યોગ બને બધું, સમજાય કે ના સમજાય? તો એ એક દબાણ આવ્યું છે તો એ પ્રાપ્ત સંયોગને સુમેળ સાધીને સંભાવ નિકાલ કરતો, એ પણ એક પ્રકારનો સત્સંગ જ થઈ ગયો। અને તો ફાઇલનો સંભાવ નિકાલ કર્યો એટલે તો બહુ મોટો ફાયદો થયો। તમે સત્સંગમાં આવો છો એમાં તો તમારે સમજણ ભૂલ વિના ની થશે, સમજણ ભૂલ વિના થશે, પણ તમારા પ્રાપ્ત જે તમે પૂર્વના કર્મો લઈને આવ્યા છે, રાગ દ્વેષ વાળા જે લઈને આવ્યા છે, એની અંદર વિતરાકતા તો લાવી પડશે કે નહીં લાવે? એટલે છેલ્લે તો આ ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો એક બીજો રહે તમારે, સમજાય કે ના સમજાય? હવે ત્યાં ઘડી થાય કે ના મારે સત્સંગ પહેલું ના નથી જવું તમારે, એ ફાઇલ નો નિકાલ ના થયો, કારણ કે પેણે તમને રાગ થાય છે સત્સંગમાં, અને અહીંયા તમે લખ્યા તો દ્વેષ થાય છે, તો એ વિતરાકતા ના કહે, રાઈટ? એટલે અહીંયા આવો છો તો અહીંયા તમારી સમજણ ભૂલ વિના ની કરવાની, એટલે ભૂલ વિના ની થઈ, હવે હવે એ ભૂલ વિના ની થઈ, હવે તમારે સામે જે સંયોગ આવશે એને સરસ રીતે ડીલ કરી શકશો। એટલે તમને તમારા જીવનમાં કોઈ પણ રીતના અંતરાય ના પડે, દર્શન આવરણ ના પડે કે જ્ઞાન આવરણ ના પડે કે અંતરાય કર્મ કે મોહનીય કર્મ ઉભું ના થાય, સરસ રીતે તમારે પછી પ્રાપ્ત યોગનો સુમેળ સાથે સંભાવ નિકાલ કરતો, એ પણ એક સત્સંગ થઈ ગયો તમારો। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? તો એ મન મે જો અતિરિક્ત રહેતા હે વો ઉસકા ક્યા કરને કે, તો કે જે મનમાં રહે છે તો હજી હજી એ હજી એ સત્સંગની પરિભાષા સમજવા જેવી છે। કોઈ જગ્યાએ જાઓ છો એ બી એ જગ્યાએ પણ સત્સંગ છે, પણ એનાથી આગળ છે કે તમારી સામે જે સંયોગ આવે છે એ સંયોગમાં તમને રાગ દ્વેષ ના થાય, તો એ પણ સત્સંગ છે, એ ખ્યાલ નથી આવતો આપણને। બરાબર બરાબર, સરસ રીતે એને ફેસ કરવાનો છે તમારે, વાત બસ એ ક્લિયર હો ગયા, હા ક્લિયર હો ગયા, મતલબ જો ભી મેને દોનો દિન કિયા હુઆ હૈ વો એક સત્સંગ હી થા મેરે લિયે। હા એ સત્સંગ જ હતો તમારા માટે જે વ્યવહારમાં ગયા, હવે સત્સંગ એટલે બીજી રીતે છે, આ સુબીરજી નો વ્યવહાર છે અને હું શુદ્ધાત્મા છું, સુબીરજી આ ફાઇલ આવી છે અને ફાઇલ નો સંભાવ નિકાલ કરો, હવે ફાઇલ નો સંભાવ નિકાલ કરો છે તો તમારે જોઈ લેવાનું ત્યાં આગળ જાય એટલે કેટલું રોકાવું કે આ રોકાવું અને કેવી રીતે તમારે ત્યાંથી અહીં સત્સંગમાં આવાય કે બધી વસ્તુ જોવાનું, લાગે કે કઈ ખસેડવા જતા ખસતું નથી જેમ તમે સ્કૂલ કોલેજ માં ભણો છો, ડોક્ટર થાવ છો, તો ત્યાં તમે તૈયાર થાવ છો અને તમારી આખી સમજણ છે એ ભૂલ વિના ની થાય છે, પછી ઓરિજિનલ ડોક્ટર તો જયારે પ્રેક્ટિસ કરશો ત્યારે જ થશે કે નહીં થાય? વ્યવહાર નો ભાગ આપણે સિદ્ધાંત કે એપ્લિકેશન હો ગયા, આપણે સત્સંગ કા જો ભી પ્રિન્સિપલ હમ લેતે હૈ ઉસકા વ્યવહાર મે એપ્લિકેશન હો જાતા હૈ, એસા સમજ જાતા હૈ।
परफेक्ट सही जाते हैं सुबीर जी बात नहीं बराबर क्लियर हो गया क्लियर हो गया। जय सच्चिदानंद जय सच्चिदानंद। हमी बहन जय सच्चिदानंद। दीपकानंद जी जय मिशनंद जी जय सच्चिदानंद जी। हमणा અમે ભોગવટાના પ્રયોગ કરીએ છે ને આખો દિવસ કે પાંચ ઇન્દ્રિયો થી જે જે ભોગવાય છે એ બધો ભોગવટો અને ખાસ કરીને સવાર થી લઈને જ્યાં પણ આપણું આ ડિસ્ચાર્જમાં જે બધું જ છે એ બધો ભોગવટામાં જ આપણે જોવાનું છે। તો મને આમાં પૂછવું છે કે વાણીનો જે ભોગવટો છે ને એના વિશે થોડો સમજાવો કે એમાંથી વધારે પસાર થવાય છે વાણીના ભોગવટામાંથી પોતાની વાણી હોય કે પછી બીજાની વાણી હોય એ બધું ભોગવટો એમાં કેવી રીતે થોડું સાયન્સ સમજવાનું એ સમજાવો। એવું છે કે ભોગવટાને આપણે સમજવું પડે તમારે છે કે ભોગવટો એટલે બીજા શબ્દમાં કર્મ ફળ કહેવાય તમારું બરાબર અને એ આપણા હાથમાં જ નથી। હવે આત્મા નથી તેમ છતાં આત્મા લેવા જઈએ કે ના જઈએ? આત્મા નથી એટલે આત્મા લેવા જાય એટલે પછી ભોગવટો આવે તમારા એટલે એ રીતે તમને એને સાતા સાતા થાય તમારે। હવે જો તમારે જ્ઞાન લીધું હોય તો એ તમારે એ વેદનીય કર્મ તરીકે રહે તમારે બરાબર અને જ્ઞાન ના લીધું હોય તો એ રાગ દ્વેષ થાય તમારા કરેક્ટ એટલે રાગ દ્વેષ આલે એ ઘાતીય કર્મમાં જતું રહે તમારા હા અને જ્ઞાન લીધેલું હોય તો એ વેદનીય કર્મ એટલે અઘાતીય કર્મમાં જતું રહે બરાબર વેદન સ્વરૂપે હા વેદક સ્વરૂપે રહે તમારું એટલે એ કોણ વેદે છે ને તમે કોણ છો કોણ છે હા એટલે આ આ સામાન્ય આપણે જે ભોગવટો આવે છે એ ભરેલા માલમાં તો હજી કેને કેને સુધારવા જાઓ અને સુધરે નહીં એટલે એ રીતે તમને એની અસરો થાય કે ભોગવટો આવે તમારું અમી બેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય। અને લગભગ ભરેલા માલમાં એવું જ હશે કે આને ક્યાં આપણે ખસેડવા જવાનું છે હા સમજાય ને સંજોગને વ્યક્તિને વસ્તુને જગતને ખસેડવા પ્રયત્ન કરે અને ખસશે નહીં એટલે તરત જ એની અસરો આવશે તમારું હા સમજાય ને આગળ જેવા ભાવે ભરેલું છે એવા ભાવે જ નીકળવાનું છે બરાબર છે। તો ત્યાં આગળ તમને સ્પષ્ટ થઈ જવું છે કે ભાઈ આ રિલેટિવ પોઈન્ટથી છે અને હું રિયલ છું તમારું અને જે દીપકાનંદજી ત્રણ વાક્ય બોલાવે છે એ તમારે બરાબર ઓર સ્પષ્ટ કરવાનું છે। આ તમારા આ આ જે ભોગવટોનો ભાગ છે ત્યાં પણ તમારો બહુ જ સરસ ઉપયોગ રહેશે બધું। અમે મેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય। પણ સામે રીતે ભરેલો માલ એવો છે કે ત્યાં ને ક્યાં એનો લગાવ છે એની પકડ છે બરાબર એટલે ક્યાં એ સુખ દુઃખ નું તમને અસર આપી નહીં જશે તમારું કરેક્ટ પણ એ સુખ દુઃખ ની અસર આપે છે પણ ત્યાં તમને જે ત્રણ વાક્યો બોલાવે છે ત્રણ વાક્યો જે સુખ દુઃખ ની અસર માંથી મુક્ત કરી દે છે ન્યુટ્રલ કરી દે છે બરાબર હા હા આ હા બરાબર બહુ સરસ બરાબર આ ત્રણ વાક્યો એ અસર માંથી આપણને મુક્ત કરી શકે છે બરાબર છે। ભરેલો માલ છે એ તમને અલગ અલગ પ્રકારની અસરો આપશે અસરો આપશે કારણ કે એ અજ્ઞાન માન્યતા થી બનેલો છે એટલે નીકળશે તારે અજ્ઞાનતા માન્યતા સાથે જ નીકળશે એટલે સુખ દુઃખ નો અનુભવ આવશે પણ તમે જે ત્રણ વાક્યો છે એ ત્રણ વાક્યો ને ત્યાં આગળ મૂકશો તો તમને એની અસર નહીં રહે તમારું એટલે એ એ ભોગવનાર ભોગવે છે પણ પોતે ન્યારો ને નિયારો રહેશે તમારું બરાબર છે છૂટો ને છૂટો રહેશે તમારું બરાબર અમારે ત્યાં કાકાના ત્યાં લગ્ન નું હતું અને એમાં પેલું કઈ પીઠી ચોરવાનો ભાગ હતો એટલે અમારે ભાભી ને જવાનું હતું પેલું સવારે જવાનું હતું તો એમ થાય કે સ્કૂટર ઉપર મૂકીએ એટલે પછી એ રીતે થાય તો અમારા બંને નું સ્કૂટર હતું તો એ લઈને મૂકવા ગયો પણ થોડું ચાલ્યું પંચર પડેલું હતું તમારે એ મૂકી દીધું પછી અમને રિક્ષામાં જવાનું થઈ ગયું। હવે અમારે બોમ્બે બંને ચાર પાંચ દિવસ થી અઠવાડિયા થી બોમ્બે હતા અને પછી એ પતાઈને આવવાના હતા એટલે આવા પંચર નું સાંભળ્યું અમારા સિસ્ટરે તો થાય કે આવશે તારા વાર પંચર કરાવું ના તે બધું થશે એટલે કે એને કરતા આપણે પંચર કરાવી દઈએ એટલે એમને તકલીફ ના પડે બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય
સ્કૂટર ચાલે ખાલી બે પાંચ ફૂટ જ ચાલ્યું ને આ વસ્તુ બની તમારું. એટલે પછી એ રીતે મારો ભાણ્યો હતો અને મેં બતાવ્યું કે જો આવી રીતે ચાર બોલ્ટ ખોલી નાખવાના, વ્હીલ લઈને સાયકલ પર લઈને પંચર કરાવી દેવાનું, પછી આવી રીતે કરીને ફિટ કરી દેવાનું. હવે એવી રીતે કરીને એમ બધી વસ્તુ કરી અને પછી એને બધું ફિટ કર્યું ને, પછી ઉપર આવીને મને વાત કરી કે મામા ત્રણ બોલ્ટ ઉપર મેં ફિટ કર્યું, ચોથો બોલ્ટ મળતો નથી, તો ત્રણ બોલ્ટ ઉપર સ્કૂટર ચાલે? મેં કહ્યું ચાલે કરું, પણ તારા પપ્પા આવે ત્યારે સ્પષ્ટ કહેવાનું કે આવું થયું છે અને આ બોલ્ટ તમારે બીજો નાખવાનો ભાગ છે. એટલે પછી એ કન્ટિન્યુઅસ બધું એટલું ચલાવે તો પછી પ્રોબ્લેમ રહે. હવે યોગાનું એક એમને આ બધી વસ્તુ કરીને યોગાનું આવવાનું, તો બહુ ટાઈમ ટુ ટાઈમ ને બહુ ડિસિપ્લિન વાળા તમારે બધું અને એ રીતે બધું બધું થાય. એટલે આવ્યા અને બધું એમની રીતે પરવાડીને જવા જાય છે અને સ્કૂટર સ્ટાર્ટ કરે છે. એકાદ બે ફૂટ આગુ પાછું તો આપણે ચાલતું જ નથી, તો અડધો કલાક થી મથ્યા કરે છે એ સ્કૂટરમાં બધી વસ્તુ અને ચાલતું જ નથી. પછી બધું જોવે છે એ સ્કૂટર ની અંદર જે એનું હબ હતું તો આમ પેલું ઘસાયેલું હોય ને, તો એને આકાર ને બધું દેખાય. એટલે એમ લાગે કે કોઈ ચલાવ્યું છે, કોઈ લાંબુ ચલાવ્યું છે ને આ બધી વસ્તુ બની છે અને કઈક થયું છે કે બધી વસ્તુ છે. હવે આ જે બધા વ્યવહારો થયા એટલે પછી એમને ઉપર આવીને અમારા સિસ્ટર ને કીધું, હવે જો આ ભોગવટો છે, હવે આ રાગ દ્વેષ નો ભોગવટો એટેચમેન્ટ છે ને, એની પોતાની એક ડિસિપ્લિન છે કે આ ટાઈમ ટુ ટાઈમ ને આ બધી વસ્તુ થઈ છે ને આ બધું થાય, એટલે ઓટોમેટિક એની જે ગોઠવણીમાં શું છે આ રીતનું જ હોવું જોઈએ. એટલે તરત જ એના મન વચન કાયાના વ્યવહારો ઉગ્ર બની જશે. ઉગ્ર બની જાય, બરાબર છે. એટલે એકદમ ઉગ્ર બન્યા, કોને ચલાવ્યું છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ટીકણું છે, આટલો ખર્ચો થઈ જશે, બે પાંચ હજાર નો ખર્ચો થઈ જશે. હવે એ ઉગ્ર પરમાણુ ના હિસાબે અમારા સિસ્ટર ને વાત કરી, તો અમારા સિસ્ટર ને બધું ખબર જ છે કે કોઈ ચલાવ્યું નથી, કશું નથી, તેમ છતાં એ ઉગ્ર પરમાણુ ની અસર ના આધારે એને એ ભૂલી જાય છે કે કોને ચલાવ્યું છે. એને સમજાય. અને પછી કરતા કરતા સાંજે મારે આવવાનું થયું તો મને પૂછે કે જયમેશ તે પાલનું સ્કૂટર ચલાવ્યું તું? મેં કહ્યું કેમ આવું પૂછે છે? ખુલ્લમ ખુલ્લું દેખાયું છે કે ચલાવ્યું નથી ને કર્યું જ નથી, તો કેમ આવું પૂછે છે? તો જો પેલું ઉગ્ર પરમાણુ છે તો પેલાના પણ પરમાણુ બદલાઈ જાય છે. કરેક્ટ, એમ છે તો એને શંકા પડી જાય છે આ ભોગવટો કેવો છે. પૂછે છે હું તો અહીંયા જ છું અને કોઈ તો ચલાવ્યું નથી બધી વસ્તુ. વાત ને એને આ તો આ પ્રસંગ તમે લોકો મને કીધું કે ભાઈ અમુક ક્યાંય, ભાઈ હું તો કહેતો હતો કે ભાઈ રિક્ષામાં જઈ આવે બધી વસ્તુ. વાત ને સમજે. હવે આ વસ્તુ થઈ એટલે હવે યુ ટર્ન પાછો આવે, એટલે કેવો ભોગવટો કરે છે એ તરત જ નેગેટિવ ચાલુ થયું. હા કે સોસાયટીમાં બધા ભેગા થાય છે ને, હમણાં સોસાયટીમાં પેટ્રોલ અને ડીઝલ ચોરાય છે એમ કે ગાડીમાંથી. વાતો ને એને સોસાયટીમાં એક બે જણા બધા થોડા પ્રોબ્લેમ વાળા છોકરા છોકરીઓ પણ હોય હોય, એટલે આપણે નીચે વાળું છે ને ગ્રાઉન્ડ ફ્લોર માં મકાન છે ને એ છોકરો થોડો હરામી છે એમ, અને એને આવું કર્યું હશે બધું. કામ વાળા આવતા હોય, દૂધ વાળા આવતા, તો એ કઈ વાતો કરે એકબીજાની કે હમણાં આજુબાજુ સોસાયટીમાં બધું પેટ્રોલ ને ગાડીનું બધું ચોરાય છે ને આમ થાય છે ને બધી વસ્તુ થાય છે. જો પાંચ દસ જણા ઉપર આરોપ મૂકી દીધો, બરાબર, મારા સિસ્ટરે આરોપ મૂકી દીધો અને અમારે બનીને બધા વાતો કરે બધી વસ્તુ. મેં કહ્યું ભાઈ આ બધું શું કરો છો ભાઈ, આપણે કાલે સવારે ઉઠીને જોઈ લેશું ભાઈ શું થયું છે કે શું નથી થયું બધી વસ્તુ. આ બીજા ઉપર એલિગેશન ને આરોપ કેમ મૂકો છો, એ બંધ કરો, સવારે જોઈ લેશું કે શું થયું શું નથી. હા સમજાય કે ના સમજાય? હા સમજાય. આ જેના આધાર થયું છે કે હું જયમેશ છું, હું અમિત છું, એ બિલીફ ના હિસાબે આ થાય છે બધું. એટલે આ રાગ દ્વેષ થયો એટલે એનાથી કર્મ બંધ પડે છે તમારું બધું. સવારે ઉઠ્યો વાતું ને જોયું તમારે બધી વસ્તુ અને આ બધી વસ્તુ થઈ એટલે જોયું, તો સહેજ એક ચાલ્યું પણ પાછું લોક થઈ ગયું, એટલે પાછું એને ધારો ઓર નમાયું સ્કૂટર ને, ઓર નમાયું તો પેલો જે ચોથો બોલ્ટ હતો એ તમારા સીટ ઉપરથી કોઈ જગ્યાએ એવી જગ્યાએ પડ્યો હતો કે ફરે એટલે લોક થઈ જાય. એટલે એ નટ દેખાઈ ગયો એટલે નટ કાઢીને બધું ફિટ કરી દીધો અને સ્કૂટર ઓકે કરી દીધું, કશો થયો જ નતો પ્રોબ્લેમ બધી વસ્તુ. બરાબર. એમને કીધું કે બે પાંચ હજાર નો ખર્ચો થશે, સમજાય કે ના સમજાય? નટ ઓકે કરી દીધું, સ્કૂટર ચાલુ કરીને આપી દીધું. મેં કીધું ભાઈ મને 101 રૂપિયા આપો, 2000 5000 ને 101 રૂપિયા આપો. હવે જેવું સ્કૂટર ઓકે થઈ ગયું એટલે બધાને આનંદ આનંદ થઈ ગયો. બરાબર. અમી બેન વાત સમજે ને, અને સ્કૂટર નીકળવા માંડે. મેં કહું ઉભારો ઉભારો બેસો. મને કે કેમ હવે તો સ્કૂટર ચાલુ? મેં કીધું તમે આ સ્કૂટર ચાલુ નતું અને બીજું ત્રીજું થયું
તો કેટલું બધું આવડું ગણેલું એનું ચોખ્ખું કરો. બરાબર, એવું ચોખ્ખું થાય છે અમી બેન? મારાથી તો નથી થતું. થાય છે એવું ચોખ્ખું? ના, બરાબર છે. એનું આ ભોગવટો આવે છે, કરેક્ટ. બગડે છે ત્યારે નેગેટિવ છે, સારું થઈ ગયા પછી જે જેના માટે એલિગેશન મૂક્યા છે, આરોપ મૂક્યા છે, હા, એ ચોખ્ખું નથી કરતા. હા, એ તો બરાબર, ત્યાંને ત્યાં જ પડ્યું છે. તમારી સામે જે સંયોગ આવે છે અને જે જે તમને દેહના આધારે જે રાગદ્વેષ થાય છે અને પછી એના આધારે એકબીજાને દોષિત જોવો છો, ભૂલવાળા જોવો છો અને પાછા કાયમ ના જોવો છો, કરેક્ટ. એક સમય પૂરતા નથી. હા, એક વાર એક માણસ આવું કર્યું એટલે કાયમ નો એ તમારો પેટ્રોલ લઈ જાય છે, એ રીતે જોવાનો ભાગ બને. આમી બેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે પ્રતિક્રમણ ને સમજવું પડશે કે નહીં સમજવું પડે? આવા પ્રતિક્રમણ થાય છે ખરા? ના, આવા થતા જ નથી. એટલે આ જે ત્રણ વાક્યો બોલાવે છે એની પાછળ આવડું મોટું રહસ્ય છે, એ તો છે, પણ એની પાછળ કેટલા બધા ઇક્વેશન મુકાયા પછી આ બોલાય છે તમારા. આમી બેન વાત સમજાય? બરાબર છે. એટલે મેં કહ્યું બેસો તમે, અને અત્યારે તમે આ જે વસ્તુ બન્યું તો તમને તમારા પ્રત્યે રાગ હતો અને એ રીતે પછી એ અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો એટલે આત્મા માટે દ્વેષ થયો અને પછી એ રીતે ક્રોધમાન માં એલો ઉભા થાય છે અને લોભના હિસાબે તમને આ બધું ઊંચો અવાજ ને આ તે બધી વસ્તુ થઈ તમારો અને એના આધારે તમને આ બધું થશે એટલે આ સોસાયટીમાં આવી રીતે માણસો છે, બહારના લોકો આવા છે, તેવા છે બધી વસ્તુ. હવે આમાં તો કશું મળ્યું નહીં ને, કોઈ કોઈ કોઈએ કશું કર્યું નથી ને, તો એ બધાને તમે સ્પષ્ટ રીતે નિમિત્ત નિર્દોષ જોવો અને એવું કન્ક્લુડ કરો કે કોઈ બી વસ્તુ બન્યા પહેલા મારે એટલી બધી વિગતમાં જઈને પછી મારી વાણીનો વ્યવહાર કરવાનો છે, મારો મનનો વ્યવહાર કરવાનો છે, મારો કાયાનો વ્યવહાર કરવાનો છે, એવું નક્કી કરો તમારે. એટલે યથાર્થ એ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. જજમેન્ટ આપી દઈએ છે એ બહુ મોટું જોખમદારી છે. બરાબર, આ તો આ એક આ પ્રસંગ આપ્યો પણ આપણા આપણા વ્યવહારમાં આવું જ હોય છે ને બધું. હા, આવું જ હોય છે. ઓકે થઈ ગયા, લખાશું નહીં, એ અરિયા ભૂલ ગયા. હા, પ્રતિક્રમણ કઈ યથાર્થ કરતા નથી કે કરીએ છીએ આપણે? ના, આસમ ને તો આ તમારા ઊંચો અવાજ 2-5 હજાર નો ખર્ચો થશે તો એમાં ક્રોધમાન માયેલો ભાગ ભજવ્યો, રાગદ્વેષ ભાગ ભજવ્યો, અજ્ઞાન ભાગ ભજવ્યો, બધું જોવું પડશે ને. આલોચના એટલે તમારી દ્રષ્ટિમાં આવું, તમારી સમજણમાં આવું. પ્રતિક્રમણ એટલે પાછું પડવું, પ્રત્યાખ્યાન. ત્રણ વસ્તુ છે, ત્રણ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવું છે. હવે ત્રણ રીતે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થતા જ નથી. બરાબર છે, તો પછી એ તો એનો એ ભોગવટો આવશે, જેની અસરો આવશે તમારા બધા. હા, એની અસરો રહી છે. નક્કી કરવાનું પણ નક્કીપણું ના હોવું જોઈએ કે ના સમજાય કે આટલા વાગે જ મારે ખાવાનું જોઈએ, આટલા વાગે જ મારે ઓફિસે જવાનું, મારું સ્કૂટર આ રીતે જ જોઈએ, તો કઈ સામાન્ય નક્કી કરવાનું પણ નક્કીપણું ના હોવું જોઈએ. આ બધી વસ્તુ બધું બાયફર્કેશન કરવું પડશે, કરેક્ટ. હા, બરાબર, જે કરે છે ને નક્કી એ પણ કરવું છે, તો પછી તો રાગ દ્વેષ હશે ને ભોગવટો આયા જ કરશે ને ભોગવ્યા જ કરજો, ભોગવ્યા જ કરજો, બધી વસ્તુ પાર નહીં આવે તમારો, પાર નહીં આવે. કે ના સમજાય? બરાબર છે. ટાઈમ ટુ ટાઈમ બધું કરવું એ નક્કી હોય પણ નક્કી પણ ના આવું જોઈએ. હા, નક્કી પણ ના હશે તો રાગ દ્વેષ થશે, ક્રોધમાન માં એલોપ થશે. હા, કેમ કે એના ટાઈમે બધું નહીં થાય એટલે પછી બધું ઉગ્ર પરમાણુ બધા નીકળવાના છે. ઉગ્ર પરમાણુ નીકળવાના છે એટલે જે આપણા હાથમાં નથી, વાત સમજે ને, ત્યાં નક્કી કરાય, નક્કીપણું ના હોવું જોઈએ, નક્કીપણું ના હોવું જોઈએ. હવે નક્કી સાથે નક્કીપણું છે એટલે પછી આ બધા પ્રોબ્લેમ થાય છે ને બધું ચાલ્યા જ કરે બધું વસ્તુ. તો આ તો આવો એક લાઈવ પ્રસંગ બનેલો, તે મારા સિસ્ટરે જોયું છે કે હું તો ક્યાંય કોઈનું કશી વસ્તુ વાપરતો નથી, મારી પાસે સ્કૂટર હતો, હું મારે કઈ કામ હોય તો સ્કૂટર ની જરૂરત તો જ સ્કૂટર વાપરું, બાકી ચાલીને જ જવાનું ને બધી વસ્તુ, તેમ છતાં ભૂલાઈ જાય છે. એટલે શું છે, કયો ભોગવટો ને કઈ અસરો છે, કયો ધર્મ પાળો છો, કયું જ્ઞાન ને અજ્ઞાન ને સમજવું પડશે કે નહીં સમજવું પડે તમારે? બરાબર છે, સમજવું પડશે. અમી બેન વાત સમજે ને, આ ભોગવટો નો તમને ખ્યાલ આવી ગયો ને? ખ્યાલ આવી ગયો, બરોબર, પરફેક્ટ. એટલે આ બહુ સરસ વાત આજે પકડાઈ કે આપણે જયારે સમય એવો હોય છે તો ઉગ્ર તો થઈ જાય પણ કેટલા બધાને જે આપણે આપણા તરફથી બધા પડઘા નીકળ્યા આપણા અંદર થી એ બધા પાછા લાવીને સાફ તો કરવા જ પડશે. બી પડ્યા, હા, એમને જે બન્યું છે એનાથી એને શંકા પડે છે. ખોખારી નથી બોલતા કે એને સ્કૂટર ચલાવ્યું જ નથી ને કોઈ સ્કૂટર ચલાવ્યું જ નથી, ખોખારી નથી બોલી શકતા. હા, વાત સમજે ને, કારણ કે એને ખબર છે પણ એ ખોખારો નીકળી જાય છે એટલે જે ખુમારી જોઈએ
ખોખારો નથી આવતો એને શંકા પડી જાય છે. શંકા કેમ પડે છે? તે કે દેહ ને જ આત્મા માને છે, આત્મા ને આત્મા માનતો જ નથી તમારું. બરાબર. એવી રીતે દરેક વ્યક્તિને પણ વ્યક્તિની પ્રકૃતિ પણ ઓળખવી પડશે કે આ માણસ આવી રીતે ઉપયોગ કરે કે ના કરે, કે છાનું માનું ચલાવે છે કે નથી ચાલતો, બધું જ એને જોવું પડશે. અને ખબર પડે કે ચલાવતો જ નથી તો ખોખારીને બોલવું પડે કે કોઈ સ્કૂટર ચલાવ્યું નથી. હા, સમજાય ને? કરેક્ટ. ખોખારો ના આવ્યો એટલે સાઈડ ટ્રેક થઈ ગઈ, બીજા ઉપર એલિગેશન ચાલુ થઈ ગયા. ચાલુ થઈ ગયા. તમારે જે જોવા જાણવાનું છે, જોવા જાણવા પણ છે જ નહીં, છે જ નહીં. તમારે જે જોવું છે એ જોવો છો, જે જોવાનું છે નથી જોતા તમે. તમારે જે જેવું છે જોવો છો, જે જોવાનું છે નથી જોતા, બધું જ બતાવે છે. હા, કરેક્ટ. લગ્ન પ્રસંગમાં ફોટા પાડ્યા હોય અને આલ્બમ માં તમે જોશો કે બધાને જોશો? હા, પોતાને જ જોશો. એટલે તમે જે બતાવે છે નથી જોતા, તમારે જે જોવું છે જોવો છો, એટલે ત્યાં પ્રોબ્લેમ રહેશે. બરાબર છે. પણાનો પ્રયોગ આ રીતે છે આખો બધી વસ્તુ. એટલે ભોગવટો વાત સમજાય કે ના સમજાય તમારે બધું? હા, સમજાય. એટલે સુખ લાગે તો દુઃખ લાગે છે કે રાગ દ્વેષ થાય છે કે આ બધી વસ્તુ છે, લાઈક ડિસલાઈક થાય છે કે ના સમજાય? આપણા હાથમાં જ નથી, આપણા હાથમાં લઈએ છીએ એની અસરો છે બધી વસ્તુ. જે આપણા હાથમાં છે હાથમાં લેતા જ નથી, જે આપણા હાથમાં નથી હાથમાં લઈએ છીએ એના બધા પ્રોબ્લેમ છે બધા. કરેક્ટ. અમે મેન વાત સમજાય કે ના સમજાય? સરસ સમજાય, બહુ સરસ. મારો સંયોગ આવ્યો તો આટલી બધી વિગતમાં જોવાનું થયું. મારા બનીને એટલી બધી વસ્તુ ગમી, એટલી બધી વસ્તુ ગમી, પછી તો દાદા માટે આફીન થઈ ગયા છું. દાદા છે ને દાદાને મહાત્મા વચ્ચે. બરાબર છે. તમે છેલ્લા શ્વાસ સુધી એમને દાદાનું રહ્યું, છેલ્લા શ્વાસ સુધી મારે એમની જોડે આ બધી વાતો રહીને પ્રતિક્રમણ કરવાના બધી વસ્તુ રહી. ઓકે. આ પ્રસંગ એમને એટલો બધો સ્પર્શી ગયો હતો. આના પછી એમને પર્યુષણ પર્વ ચાલુ કરાવ્યું હતું. એમને પહેલા પહેલા પર્યુષણ માટે કે તમને વાંધો ના આવે તો આ પર્યુષણ આવે છે તો દાદાની મને બધી વિધિ કરાવશો. અચ્છા. પછી એમને એમાં એનો પક્ષ મૂક્યો કે મારે ફેક્ટરીનું હોય છે એટલે ફેક્ટરીથી મોડા આવવાનું થાય એટલે રાત્રે ભોજન કરવું પડે અને પછી એ રીતે પાપ લાગે, આપણે પ્રતિક્રમણ કે બીજું ત્રીજું કરે, કાચું પાણી પીવાનું કે આ તે બધું, એના નિયમો પાડવા પડે. જૈનોના પ્રતિક્રમણ નિયમો પાડવા પડે. પર્યુષણ તમારે એ અમારે બનાવીના ત્યાં થયેલું. પછી ધીમે ધીમે અમે તો રોજે બધે સત્સંગમાં જતા હતા એટલે બીજાને કીધું તમે 8 દિવસ ની કેમ, તો કે આવી રીતનું છે તો અમે આવી શકીએ, એવી રીતે થયું. બીજા વર્ષે તમારે 4 દિવસ અમારે બન્યું ના થયું, 4 દિવસ જીરું પીના ત્યાં થયું. પણ પછી ધીમે ધીમે માણસ વધ્યું એટલે પછી હોલમાં ને બધું થયું. એટલે એ પ્રતિક્રમણ જે પર્યુષણ પર્વ આવી રીતે ચાલુ, અમારા બન્યું ના નિમિત્તે ચાલુ. નિમિત્તે આ દાદા આ જે દાખલો બન્યો એમાં દાદા એટલા બધા સ્પર્શી ગયા કે ના મારે આ પર્યુષણ માં આટલું આ જોઈએ, દાદાની વિધિ જોઈએ, બીજું કશું ના. બહુ સરસ. કલાક 1.5 કલાક એ દાદાની બધી વિધિ આરતી ને બધું વસ્તુ કરતા હતા, કીર્તન ભક્તિ બધું. અત્યારે જે વાણી સાંભળીએ છે ને ત્યારે તો અત્યારે તો જાણે બધું એકદમ ઠંડુ પડી જાય ને બહુ આમ શાંતિ શાંતિ લાગે, પણ પછી જયારે સત્સંગમાંથી ઉભા થઈએ ને એટલે ખબર નહીં શું થાય છે. પણ પ્રશ્ન મારો એવો છે કે હવે આપણે ચોખ્ખું અત્યારે આજે સાંભળ્યું કે અત્યાર સુધી બધું કશું ચોખ્ખું કર્યું નથી એટલે એ જ બધું એ પ્રસંગો અને સંયોગો સામે આવે છે અને પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ જે કરવાના છે એ પ્રમાણે થયા નથી એટલે એ તો સમજાયું, પણ છતાં બી અંદર મનમાં સમજાયું એટલે હવે મનમાં પ્રશ્ન મારો એ થાય કે હવે આ બધું હજુ અધૂરું તો છે જ, છતાં પણ
એવું સાંભળ્યું છે કે અહીંના જ્યાં સુધી હિસાબ પૂરા ના થાય ત્યાં સુધી મહાવીર ક્ષેત્રે ના જવાય. તો આ તો કંઈકનું કંઈક જાણતા અજાણતા રોજે રોજ થતું હોય ને આગળ પણ ઘણું બધું થયું હોય, તો આ કેવી રીતે જોવાનું? અને એ ઊંધું ચત્તું કર્યા પછી જયારે આવું કશું બન્યું જ નથી અને કઈ બીજી જ વસ્તુ નીકળે છે, હા સમજાય ને, ત્યારે જે ઊંધું ચત્તું કર્યું છે એનું બધું જોઈ ત્યાં બેસીને બધું જોઈને કરી લેવાનું, પણ એ વસ્તુ બનતી નથી માટે આ પ્રોબ્લેમ આવે છે. ત્યાંથી પૈસા ચોરાયા એટલે મળતા નથી, હા સમજાય કે ના સમજાય, તરત જ અલગ અલગ વ્યક્તિ ઉપર આરોપ થશે કે નહીં થાય, કામ વાળા હોય કે ઘરમાં બીજા ત્રીજા આવતા હોય ને અચાનક આવે છે ને જતા રહે છે, એટલે ચાર પાંચ માણસ ઉપર તમારો આરોપ મુકાઈ જશે કે નહીં મુકાઈ જાય, બરાબર છે, અને પછી પૈસા મળી જાય તો જેના વિશે તમે આરોપ મૂક્યો છે એના પ્રતિક્રમણો કર્યા છે ખરા? હું તો ના નથી કર્યા, આ બધું ભેગું થયું છે. અને અત્યારે આપણે સુફિયાની વાતો કરીએ છીએ કે તમે બધી આ બધી વાતો સમજાવો છો, હું સાંભળું છું, સમજુ છું, અને તેમ છતાં નથી રહેતું ના. એ પૈસા તમારા જે જયારે ખોવાયા હતા અને ના મળ્યા તો કેટલા લોકો જોડે ઉપર આરોપ મૂકી દીધેલા છે, અને પૈસા કઈ બીજે થી જ મળ્યા છે, તમારી ભૂલથી કઈ આડે મૂકી ગયા છે મળ્યા છે, તો જેના વિશે તમે આડું અવળું કર્યું છે એ વસ્તુનું આલોચના પ્રતિક્રમણ કોઈએ નથી કર્યું, ક્યારેય કરતા નથી ને કરવાના નથી. એ બધું બરાબર કરો તો પછી આ તમને તરત જ બધું પ્રેક્ટિકલમાં આવી જાય, કારણ કે આપતા પુત્રો બની બનાયેલી વાતો નથી કેતા, એના અનુભવની વાતો કે છે. હવે અનુભવની વાતો કહેવા છતાં પણ તમને પ્રોબ્લેમ છે, હા સમજાય ને, તો એક નાના નાના વ્યવહારો છે, એ નાના વ્યવહારમાં કઈક વસ્તુ બની જાય છે, હા સમજાય ને, અને ક્યાં ઊંધા ચત્તા દાખલા તમે ગણી દો છો અને પછી એનાથી બધું જ નીકળે છે, તો જે ઊંધું ચત્તું કર્યું છે બધું ચત્તું કરવું પડશે, કારણ કે આલોચના એટલે તમારી દ્રષ્ટિમાં આવવું, સમજણમાં આવવું, એ સમજણ બરાબર થાય, દ્રષ્ટિ બરાબર થાય, પછી પ્રતિક્રમણ થાય અને પછી પ્રત્યાખ્યાન થાય. તો આ અમારા બનેવી જોડે આખો આ સંયોગ બને એમાં આખું એ દ્રષ્ટિમાં આવ્યું, પછી પ્રતિક્રમણ થયું અને પ્રત્યાખ્યાન થયું, એટલે આખું એનું કારણ કાર્ય મારણ વારણ તારણ નિવારણ કર્યું. તમે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનમાં એના કારણ કાર્ય એના મારણ વારણ તારણ ને નિવારણમાં જાઓ છો ખરા? અમને કહી દીધા આ વાક્ય ભાવ તમને ખબર નહીં પડે, એટલે અહીંયા બહુ સ્પષ્ટ કીધું છે દાદાના પુસ્તકના મૂલ્ય બહુ સ્પષ્ટ કીધું છે, પરમ વિનય હું કઈ જાણતો નથી ભાવ. આ તમારા વાર્તાલાપમાં દાદી જાણ પણ આવે છે કે હું જાણું છું સમજુ છું, એમ છતાં આવું છે, હજી તો ખબર જ નથી કે હું કઈ જાણતો જ નથી, એવું વાક્ય તો આવતું જ નથી, જાણું છું ને તેમ છતાં આવું થાય છે, બોલો કેટલો મોટો ગુનો થાય છે, બરાબર છે. ગીતાબેન વાત સમજે ને, જાણતા તો ના થાય, ના થાય, હા બરાબર છે. આ આપતો પુત્રો કશું વસ્તુ તૈયાર કરીને બોલે છે? ના, દેખાવ જોવો. આ એક પ્રસંગ બન્યો કે ઘરમાં પૈસા નથી મળતા એટલે પાંચ વ્યક્તિ ઉપર આરોપ મૂકી દીધો, પછી પૈસા મળ્યા, વાત સમજાય ને, તો જેના પર આરોપ મૂક્યો છે એ ચોખ્ખો કર્યો નથી, અને પછી મારે હવે કઈ બી હોય તો મારે કોઈ બી આરોપ નહીં મૂકવાનો, મારે બધી બહુ તપાસ કરવાની, પછી કોઈ ડિસિઝન પર કે જજમેન્ટ ઉપર મારે આવવાનું બને. મારે બનતું હતું કે પૈસા મૂકું તો મળે નહીં, તો મને મારું મન ક્યાંય કોઈ દાખલો ના ગણવા દે કે આને લીધા છે કે આમ છે કે તેમ,
15 દિવસ મહિના પછી મળી જાય. પણ સામાન્ય આવું બને છે ખરું કે દાખલા ઘણી જાય છે? ના, તો આપણે એ વસ્તુ જોવાનું છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. જેમ શ્યામજી મારું એક એક્ઝામ્પલ કહું ને એમાં થોડુંક મારે સમજવું છે કે લગભગ વર્ષ દોઢ વર્ષ પહેલા મારી ભત્રીજીના ઘરે બેબી શાવર નો પ્રસંગ હતો. એટલે એકચ્યુઅલી અમારે આમ જનરલી આ પ્રસંગમાં બધાને તેડાવતા નથી હોતા, પિયર માંથી સાસરી માંથી તો બધા હોય, પણ હવે અમે એ લોકો રાણીકમાં જ રહે છે અને મને આમંત્રણ હતું એટલે એ લોકો બધાને બોલાવેલા. પહેલી જ વાર નું એવું બનેલું કે હવે બધાને નવો રિવાજ કાઢેલું. અને એક દિવસે મારે મહેસાણામાં પણ મારે સાસરી પક્ષમાં બી પ્રસંગ હતો. એટલે ત્યાં સાસ અમારે એવું હોય કે પિયર ને સાસરી બંનેનું સાથે હોય ને તો સાસરીનું પહેલા સાચવવાનું હોય, પિયર નું પછી. એટલે મેં પ્રફુલ્લને કીધું કે આપણે નિધિના ઘરે જઈએ અને પહેલા એના ત્યાં અડધો કલાક હાજરી આપી અને પછી આપણે મહેસાણા જતા રહીશું ત્યાંથી સીધા. તો એમને થોડું તૈયાર થવામાં ઓલરેડી કાયમ લેટ જ હોય એટલે અમે અહીંથી જ લેટ થઈ ગયા. એ પ્રસંગમાં અમારે 11 વાગે હાજરી મહેસાણા આપવાની હતી, એની જગ્યાએ અમારે 10 તો અહીંયા અમદાવાદના વાગે, એટલે અમારે એનું ઘર કેન્સલ કરવાનું થયું. અને એટલે મોડું થયું એના લીધે એમને એવું હતું કે નથી જવું, પણ એમનું થોડું ઠંડુ છે એટલે ના તૈયાર થઈ શક્યા એટલે અમે ના ગયા. તો હવે મને તો એમ કે મેં નોર્મલ લીધું, અંદર કશું હતું નહીં મને કે ના જવું, મારે તો જવું જ હતું પણ જવાનું ના મેં કર્યું. હવે એ લોકો એટલું બધું અંદર લઈ લીધું ને કે જમાઈએ એટલું બધું લઈ લીધું કે બસ કોઈ અમારે કોઈને કેમ મારા ઘરે ના આવે, મને ખબર નહીં કે મને આવું લીધું છે. પછી તમે જ્યાં દાખલો આપ્યો એ બરાબર લાગે કે વિચારવા જેવો છે? મને નથી સમજાતું. તમે બોલો કે મને એવું નતું, મને એવું નતું, હા એ જગ્યાએ જવું છે મને એવું નતું. આ સમજાય કે ના સમજાય? હા, પ્રફુલભાઈ મોડા તૈયાર થાય છે અને થાય છે. તો તમે જે મને નતું તો આ અવતારમાં તમને નથી, પણ ગયા અવતારમાં આવું હતું કે નતું? તમને વેદના કે દુઃખ ક્યારે થશે? આ અવતાર તમે ચોખ્ખા જ હશો, આ અવતાર તમે ચોર નથી, ગયા અવતારે ચોર છો, પણ અત્યારે તમને એવા સાવકાર બનાવશે અને પછી તમારા પર ચોરીનો આરોપ આવશે એટલે તમને એ ભોગવટો આવશે તમારું. બરાબર છે, આવું જ બને છે બધા પ્રસંગમાં, આવું જ થાય એટલે ફોલ્ટ ત્યાં હોય અને બધું આવે છે આરોપ મારા પર. એટલે તમે ચોર હોય ને તમને ચોર કહેશો તો અસર નહીં થાય, તમે સાવકાર હશે અને પછી ચોર કહેશો તો અસર થાય. એટલે અત્યારે તમારા ઇન્ટેન્શનમાં આવું નથી, હા, પણ તેમ છતાં આવું માટે પહેલા આવો ઇન્ટેન્શન હતો જ હતો. હા બરાબર છે, પરફેક્ટ કરવાનો ભાગ રહ્યો તમને. બરાબર છે, હા તમે અત્યારનું બતાવો છો એટલે ભાઈ અત્યારનું જુદી વસ્તુ છે, તમારે પહેલા આ હતું જ, તો જ એ પ્રફુલભાઈ મોડા તૈયાર થાય, એક વ્યવહાર થાય, એક વ્યવહાર કેન્સલ કરવો પડે. હતું ને કે ના સમજાય? આવી રીતે દાખલો ગણજો, પેલી રીતે ના ગણતા તમારે. અત્યારનું ડેવલપમેન્ટ જુદું છે અને આ એમ કે ને ધારો કે આ તમારું અત્યારે 100 નું ડેવલપમેન્ટ છે અને ઉદય કર્મ 99 ડેવલપમેન્ટ નું આવે છે એટલે ત્યાં ક્રોસ થાય. અત્યારે મારો આવો ઇન્ટેન્શન નથી, તમને ભૂલ દેખાશે નહીં અને કોઈ બતાવશે તો સ્વીકાર પણ નહીં થાય, સ્વીકાર દેખાશે નહીં એટલે યથાર્થ પ્રતિક્રમણ નહીં થાય એટલે માટે દાદાનું જ્ઞાન છોડવાનું થશે, બીજે જવાનું થશે, ત્રીજે જવાનું થશે, વ્યક્તિને છોડવાનું થશે, વસ્તુને છોડવાનું થશે, ક્ષેત્ર છોડવાનું થશે, આ બધી વસ્તુ બનશે. વાત સમજાય કે ના સમજાય? ગીતાભાઈ એટલે અત્યારે તમારા ઇન્ટેન્શનમાં નથી, પણ તમારો ભોગવટો આવ્યો છે એટલે પૂર્વે તો આ ઇન્ટેન્શન હોય તો જ આ વસ્તુ બને. કારણ કે તમે કરી છે ને, ગોઠવણી કરવા છતાં બ્રેકડાઉન થયું છે. અત્યારનો સારો પ્રસંગ જોઈને તમે સારા બનવા જાઓ છો ના, ભૂલવાનું. એટલે દાદા કઈ કહેતા, કોઈ દાદા ને કઈ કહેતા કે તમે આવા છો? દાદા શું કહેતા તને આજે ખબર પડે? મને તો ક્યારની ખબર છે કે આવો છો. અને આપણે શું બોલે કે મારો ઇન્ટેન્શન નતો અને તેમ છતાં આવું થયું, તમે તો ભાગમાં ચોખ્ખા ને ચોખ્ખા જ રહેશો.
ખાલી જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષ નું જ્ઞાન બેને જ ખોટા કહેવાનું. પણ તમને અંતરાય આવ્યો, તમારો ભોગવટ આવ્યો, તો તમે ભૂલ ભરા છો એવું તો ક્યારે ડિસિઝન આવતું જ નથી આવતું. હા, એ જ વ્યક્તિને કે જે તમારા પર ક્લેમ કરવાના જ નથી, તીર્થંકર અને જ્ઞાની, એને જ ભૂલ વાળા જો એ ક્લેમ કરવાના જ નથી. કારણ કે એને ખબર છે કે જગત નો આ સ્વભાવ જ છે. બધી શું બીજા ઉપર એલિગેશન તો મૂકો, તરત તમને હેરાન કરશે તમારું. એટલે અત્યારનું ઇન્ટેન્શન બરાબર છે કે બરાબર તમારું છે કે નહીં, પણ તમને અંતરાય પડ્યો અને એક જગ્યાએ જવાય એક જગ્યાએ ના જવાય માટે પૂર્વે કઈ ને કઈ છે બધી વસ્તુ એ વ્યવહારમાં કે એ બધી વસ્તુના ક્યાં ને ક્યાં બધા પૂર્વના બધા ઊંધા ચત્તા દાખલા ગણાય છે. અને પછી એના પ્રતિક્રમણ થયા નથી, એના પ્રત્યે એની આલોચના નથી થઈ, એ બધી વસ્તુ છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. प्रश्न बहुत सिंपल है. आत्मा का स्वभाव, अपन बोलते हैं आत्मा का स्वभाव और आत्मा का स्वरूप, इन दोनों में क्या अंतर है? एक्चुअली तो आत्मा तो अरूपी है. આત્મા તો અરૂપી છે, એટલે એ રીતે એનું રૂપ કે સ્વરૂપ એ બધી વસ્તુ નથી હોતું. પણ સામાન્ય એના સ્વભાવથી કે એના ગુણધર્મથી આત્માનો પરિચય આપવાનો ભાગ બને. વસંતભાઈ પ્રથમ એટલે એનો સ્વભાવ છે, એનાથી એનું બધું રૂપ છે કે રંગ છે કે આ તે બધી વાત કરવાની. બાકી આત્માનો તો ફોટો પડતો નથી કે પડે છે તમારે બધું શું અમુક વ્યવહારોના દાખલાથી એને અમુક રીતે આપણે સમજી શકીએ. દરઅસલ તો આપણે જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે જ ખબર પડે કે આત્માનું સ્વરૂપ શું છે કે આત્માનો સ્વભાવ શું છે. મેરી સમજ મે યે થા સ્વરૂપ કા શબ્દ કે મતલબ એક્ઝિસ્ટન્સ ઇટ ઇઝ આદિ હોય વ્યાધિ હોય ઉપાધિ હોય છે જ છે જ એ બરાબર છે તમારે બરાબર છે. બાકી બીજી રીતે તો સ્વભાવ બોલતે થોડા વિસ્તાર કીધી આપ. શું કહો છો? આત્માના સ્વભાવનો થોડો ઓડ લાઈટ આપો, પ્રકાશ આપો. છે જ પ્રકાશ, આત્માનો સ્વભાવ પ્રકાશ. પ્રકાશ પાડો તમારે આત્માનો. પણ એના ઉપર થોડો ઓડ પ્રકાશ આપો. તો કે કેવું છે કે આ જે બધું છે તો એ ગમે તેવું હોય પણ એ પોતાને પોતાનો સ્વભાવ છોડતો નથી. તમારે આત્મા જે પોતાનો સ્વભાવ છોડતો નથી. ઘણા બધા વ્યવહારો આવતા હોય છે. એ તો કોઈ પણ વસ્તુ હોય જો એનો મૂળ ધર્મ જ એ છે તો છોડી જ ના શકે ને. આ છોડી જ ના શકે. હા, આ છોડી જ ના શકે. પણ છ તત્વો જ છે. હા, છ તત્વોનો જે પણ સ્વભાવ છે એ છોડી ના શકે. છોડી જ ના શકે. છ તત્વો જ છે. વાત સમજે ને? છ તત્વો એના સ્વભાવમાં જ છે. તમને ક્યાં સમજાય? હવે આ આત્મા તત્વ જે છે તમારે સમજાય કે એ જે છ તત્વોની એક અમુક પ્રક્રિયા બને છે એમાંથી એને એ આત્મા તત્વના ભાગમાં એને એક વિકલ્પ ઉભો થાય છે. એટલે એનું જોવા જાણવા પણ નથી રહેતું, એનાથી વિકલ્પ ઉભો થાય છે અને એનાથી જગત ઉભું થઈ જાય. વિકલ્પ તો જે વ્યતિરેક ગુણ ઉભો થાય છે એને થાય છે. હા, એ જે એટલે વ્યતિરેક ગુણ છે. એટલે અહીંયા પછી જ્ઞાનીઓ કેવું રીતે એને છૂટું પાડ્યું કે આ વ્યતિરેક ગુણ છે અને આ અન્વય ગુણ છે તમારા પાસે. એટલે આ અન્વય એટલે જોડે રહેનારો કાયમ. એટલે આપણે આત્માનો સ્વભાવ અન્વય ગુણો શું કહી શકીએ? આપણે આત્મા કા સ્વભાવ જે પણ બોલતે ઉસકા અન્વય ગુણ કોણ સા કહે? ના, એટલે એ પોતાનો જે અન્વય ગુણ છે પોતાનો સ્વભાવ છોડતો નથી તમારા પાસે. શું એ શું છે? શું છે એટલે શું કહેવા માંગો છો? શું જાણવું છે એમાં તમારે? બધું ના, મતલબ એમ કહેવા પ્રકાશ છે.
મારા હિસાબથી મને જે સમજાય છે કે જેમાં કોન્ટ્રાડિક્શન ના આવી શકે એ આત્માનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે બસ. બાકી આપ જ્ઞાતા દ્રષ્ટા બોલો ઓર યે બોલો વો દૂસરે સબ ગુણ જો હૈ મારી સમજમાં એમ છે કે એ બધા ગુણોનો જે વર્ણન કર્યું છે દાદાએ એ બધું એકચ્યુઅલી જે આપણો જે આપ જેને ભાન થયું છે કે હું શુદ્ધાત્મા છું એને એ તરફ લઈ જવા માટે એને બધા આપણા સંજોગોથી બધું મુક્ત કરવા માટે અગર જો એ સ્વભાવમાં રહે તો એના જે ઉદયક્રમ આવે છે એમાંથી મુક્ત થતો જશે. કે શું છે કે આમ જોવા જઈએ તો આત્માને જે કઈ પણ શબ્દ આપ્યો એ દોષ કહેવાય તમારે. એટલે ધારો કે જ્ઞાતા દ્રષ્ટા છે એ બી દોષ વાળો છે, આત્મા પ્રકાશ સ્વરૂપ છે એ દોષ વાળો છે. હવે ધારો કે આત્મા પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે કે આત્મા એમ થાય કે ભાઈ આમ થાય ને કે ભાઈ ચૈતન્ય ઘન સ્વરૂપી છે, વાત સમજે ને, એ બધી એ અમુક અપેક્ષા જે શબ્દ મૂકવામાં આવેલા છે. જીવોના અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ જે અપેક્ષા જ મૂકવામાં આવે. પ્રકાશ પ્રકાશ સ્વરૂપ એમાં નથી આવતો ના, એ શબ્દો આપી જ ના શકાય, આત્માને શબ્દો આપી જ ના શકાય તમારે. એ તો અલગ 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 પ્રકારના જીવોના ડેવલપમેન્ટ છે. આપણે અગર છ છ ઇન્ટરનલ નું ડિફરન્શિએશન ભેદાભેદ કરવું છે કે આ આત્મા આ પરમાણુ, તો એનો એવો કયો ડિફરન્શિએટિંગ ગુણ છે જે બીજા કે ચેતન એટલે શું? એટલે એ મેં એટલા માટે કીધું કે શબ્દો આપશે તો એ આત્મા નથી, શબ્દો છે ત્યાં સુધી આત્મા નથી. હવે ધારો કે શબ્દો આવ્યા છે તો જીવોના અલગ અલગ ડેવલપમેન્ટ થયા છે, અલગ અલગ કાળ છે, એ રીતે શબ્દો છે. છેલ્લે તો અવર્ણનીય છે, અવક્તવ્ય છે તમારું. ધારો કે જેને વ્યક્ત કર્યો છે તો એનાથી પણ એને આગળ જવું પડશે. સમજાય કે ના સમજાય? એટલે મર્યાદા વાળો ભાગ છે. આત્માને જેટલા શબ્દો આપો એટલા દોષ બેસશે તમારું. રિલેટિવ અને રિયલ હોય તો જ અનુભવ થઈ શકે, એટલું રિયલ હોય તો ના થઈ શકે તમારું, એટલું રિલેટિવ હોય તો ના થઈ શકે. એટલે આ રિલેટિવ ને રિયલ ભેગું છે માટે જ્ઞાતા શબ્દ જ્ઞાતા દ્રષ્ટા શબ્દ આવ્યો છે. રિલેટિવ રિયલ ભેગું છે માટે પ્રકાશ સ્વરૂપ શબ્દ આવ્યો છે. વાત સમજાય કે ના સમજાય? બાકી કશું આવે નહી તમારું. દાદા ને કહા હુઆ હૈ કે સબ ચીજો કો સમજને કે લિયે આપકો હર ચીજ અપને અંદર ડિફાઈન કરની પડેગી. તમારે આત્માને સમજવું હોય તો તમારે પેલા વ્યવહારને સમજવો પડશે. આત્માને સમજવું હોય તો વ્યવહાર સમજવો પડશે તમારે. કારણ કે આપણે વ્યવહારથી ભૂલવાળા છે. આત્મા કેવો થઈ ગયો છે કે હું વસંતભાઈ છું એટલે આત્મા એવો થઈ ગયો છે, હું બિઝનેસમેન છું તો આત્મા એવો થઈ ગયો છે, હું ફલાણાનો હસબન્ડ છું તો આત્મા એવો થઈ ગયો છે, હું ફલાણાનો ફાધર છું તો આત્મા એવો થઈ ગયો છે. એટલે હવે હવે ધારો કે આત્માને સમજવાનો છે. શું કહો છો? બીચ મે સાઉન્ડ નીકળ ગયા છે. એટલે હું ફલાણાનો હસબન્ડ છું તો આત્મા એવો થઈ ગયો, હું ફલાણા નો ફાધર છું એટલે આત્મા એવો થઈ ગયો, હું બિઝનેસમેન છું તો આત્મા એવો થઈ ગયો, હું કોઠારી સાહેબ છું તો આત્મા એવો થઈ ગયો, હું મારવાડી છું તો આત્મા એવો થઈ ગયો, હું 6 ફૂટ નો છું આત્મા એવો થઈ ગયો.
આ સમજાય કે ના સમજાય? હવે હવે અહીંયા આ વ્યવહારમાં છે તક બી આ છું હતું ને, તેમ છતાં પછી ત્યાં આગળ મૂકે કે બાય રિલેટિવ પણ હું આ છું અને બાય રિયલ પણ આ છું, તો એવી રીતે આત્મા તમને આત્મા આપશે, બીજી રીતે આત્મા આત્મા આપી ના શકાય. હા સમજાય કે ના સમજાય? એટલે તમારે આત્માને સમજવું હોય તો વ્યવહારથી સમજવો પડશે. સીધી આત્માની વાત કરશો તો ક્યાં ખોવાઈ જશો એ ખબર નહીં પડે તમારું. હા સમજાય કે ના સમજાય? હા કે આત્મા તો કેવો છે, જેવો કલ્પ્ય એવો થઈ જશે. એટલે હસબન્ડે થઈ જશે, ફાધરે થઈ જશે, બિઝનેસમેન પણ થઈ જશે, ચોરે થઈ જશે અને સાહુકાર થઈ જશે. આત્મા જેવો કલ્પે એવો થઈ જશે. એટલે આત્માને તમારે જુદો જોવો હોય તો પછી ત્યાં આગળ રિલેટિવ ભાષા મૂકવી પડશે કે બાય રિલેટિવ પણથી વસંતભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધ આત્મા છું, તો એ દરસલ આત્મા તમારા હાથમાં આવશે. પણ એનું વર્ણન ના થાય, પણ આ ખાલી રિલેટિવ ને રિયલ મૂક્યું એટલે દરસલ આત્મા તમારા હાથમાં આવ્યો. બીજી રીતે આત્માની વાત કરશો તો તમારે ભીત ભૂલવાનું થશે. વસંતભાઈ વાત સમજાય કે ના સમજાય? જેટલા વર્ણન કરશો એ ભીત ભૂલશો. દાદાએ જે રીતે આત્મા તમને આપ્યો છે એ વ્યવહાર નિશ્ચય સાથેનો આત્મા આપ્યો છે, અને એ રીતે કરશો તો તમારો આત્મા છેક કેવળ સુધી લઈ જશે તમારે. બીજી કોઈ પણ રીતે આત્માની વાતો કરશો તો ભટકી મળશે. વસંતભાઈ વાત સમજાય કે ના સમજાય? મને તેટલું સમજાય છે કે મારો આત્મા કરો તો મારો વ્યવહાર નિશ્ચય મારે પરફેક્ટ કરવો પડશે, સાપેક્ષ અને નિરપેક્ષ, નિરપેક્ષ અને સાપેક્ષ. અને મારે મારા આત્માને પરફેક્ટ કરવો પડે હોય તો જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ મારે સ્પષ્ટ કરવું પડશે. તો આજ હું દરસલ આત્મા જે મહાવીરને અનુભવમાં હતો, જે ઋષભદેવ ભગવાનને કે જે સિમંદર સ્વામીને છે, એવો આત્મા હું પકડી શકીશ ત્યાં સુધી પકડી નહીં. એટલે હું આત્માની વાત કરીશ તો ક્યારે પણ આત્મા નહીં પકડાય. આખો આત્મા જ આત્માના અનંત પ્રદેશો છે. આ બધા તમે જો છે આત્માના અનંત પ્રદેશો છે. મારા આત્માને સ્પષ્ટ કરવું હોય તો મારા વ્યવહારથી સ્પષ્ટ કરવો પડશે કે આ ઇક્વેશન ના આધારે હું ફલાણાનો છોકરો છું, આ ઇક્વેશન ના આધારે હું ફલાણાનો હસબન્ડ છું, આ ઇક્વેશન ના આધારે ફલાણાનો ફાધર છું, આ ઇક્વેશન ના આધારે હું બિઝનેસમેન છું, તો જ મને મારો આત્મા સ્પષ્ટ રહેશે. આત્માની વાતો કરશો કે બીજી રીતે પૃથ્થકરણ કરશો તો એમાં આત્મા પકડાશે નહીં, ખોવાઈ જશે બધું. આત્મા તો પકડાઈ ગયો જમેશભાઈ. શું કહો છો? આત્મા તો પકડાઈ ગયો. હા, અહીં તો દાદાએ પકડાયો છે. આપણે આપણે કેટલો પકડી રાખ્યો છે એ પ્રશ્ન છે. દાદાએ પકડાયો છે ખરે, પણ આપણે કેટલો પકડી રાખ્યો છે એ પ્રશ્ન છે. હશે ને કે ના સમજાય? એ વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ રહે. દાદાએ તો આપી દીધો છે, પણ આપણે કેટલો પકડ્યો છે. હમણાં અમારે આ રવિવારે જ સત્સંગ હતો અને અમુક એના રિલેટિવ્સ હતા બધું, અને હમણાં જ એમને સમર્પણ લીધી 2-4 મહિના 6 મહિના પહેલા. તમારું બધું પૂછ્યું તો કશું જ કરતા નથી. હવે આવે છે કેમ? વ્યવહાર માટે આવે છે, કે મારી છોકરી ત્યાં આવી છે માટે, વ્યવહાર માટે આવે છે. સમજાય કે ના સમજાય? જો આત્મા તો આપી દીધો, પણ વ્યવહાર માટે આત્મા કેટલો એને પકડ્યો? એ પકડાય ત્યારે એટલે એવું છે. એટલે આત્મા તો દાદા આપી દીધો, પછી બહાર જઈને શું કે છે? બહાર જઈને બીજાને શું કે છે કે આ તો વડીલ છે એટલે ના કહેવાય, પણ બીજાને શું કે છે? અમે તો રંગ અવધૂત ને માને છે, મારા ગુરુ છે. વાત સમજે ને? બોલો હવે શું કરવાનું છે? આપને જો વાત બોલી ઉસે મેરે અંદર જો વાત ફિટ હોય વો યે હોય કે દેખો દાદા ને આત્મા તો પકડા દિયા, લેકિન વો પકડા હુઆ કબ કહેલાયેગા? જબ દાદા ને વ્યવહાર કા જો જ્ઞાન દિયા હૈ વો આપકે અંદર ફિટ હોગા તબ વો પૂરા પકડા કહેલાયેગા. આ સમજે ને? એટલે વ્યવહાર ત્યાં ગળી વ્યવહાર એને કરવાનો છે. હવે એ એની છોકરી નું પેલો છે વ્યવહાર હાચવા માટે છે, અને આત્મા ની ક્યાં પડેલી જ છે? આ સમજે કે ના સમજે? આત્મા ની પડેલી જ નથી. હવે એની જોડે હું આત્માની બધી વાતો કરવા જઉં તો ગાણું થઈ જાય. મારે વ્યવહારથી જ એને પકડવો પડે કે ના પકડવો પડે? એટલે વ્યવહારમાં એને કોઈ પણ રીતે પકડાવો. એટલે કેવી રીતે પકડાવો? તો કે ભાઈ રામે રાવણ ને માર્યો કે રામ થકી રાવણ મરાયો? આત્મા આવી ગયો, તમારા હાથમાં આત્મા આવી ગયો. રામે રાવણ ને માર્યો
તમે અનાત્મા થઈ કે બસ હું આવી રીતે આત્મા આપું છું, બીજો બીજા આત્માની વાત મને ખબર ના પડે તમારે. અભી અભી એક ઇન્ટરનેટ પર આયા થા કે એક્ચ્યુઅલી રાવણ ન્યુ એન્ડ હી વોન્ટેડ એક્ટિવ હતું એ પેસિવ થઈ ગયું, એટલે રામે રાવણ ને માર્યો એક્ટિવ હોય છે, તો એની જગ્યાએ મરાયો રામ થકી એ પેસિવ થઈ ગયું, એટલે તમે આત્મા થઈ ગયા. પકડાયેલો છે. બીજું વર્ણન કરવું હોય તો બધું શાસ્ત્ર માં છે, બધા કરશે અને ખોવાઈ જશે બધું. વસંતભાઈ જય સચિદાનંદ. દેવેશ આનંદજી, એક્ઝેક્ટ આ તો આપણે જે બોલીએ છીએ ને એના પરથી આપણે ખાલી થોડુંક એનું સારું ઇલેબોરેશન થાય એવું છે. થોડુંક લિટલ કે આપણે શું કહીએ છીએ, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વભાવી છું નથી કહેતા, હું વિજ્ઞાન સ્વરૂપ છું. અને નહી તો એની સામે બીજું શું કહે છે, હું સૂક્ષ્મ સ્વભાવી છું, મન વચન કાયા એ સ્થૂળ સ્વભાવી છે. એ સ્વભાવનો ભાગ છે ને ત્યાંનું અસ્તિત્વ કેવી રીતે છે તે, અને સ્વરૂપનો ભાગ જે છે તે પોતે કેવી રીતે છે એમ, એનું એનું એની એનું નેચરલ સ્ટેટ કુદરતી એ કેવી રીતે છે પોતે. જેમ ચેતન સ્વભાવી છું, ચેતન સ્વરૂપી છું નહીં, ચેતન સ્વભાવી છું. કઈ રીતે અને પેલું એના શું કેવાય ગુણમાં જાય, ગુણમાં જાય બરાબર. સ્વભાવ આપણે શું કેવાય, સ્વરૂપ એનું એ પોતે કેવી રીતે છે તે અચ્છા લગતા હૈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રાજેશભાઈ હાજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય મેશાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો સાહેબ. આજે તો બહુ સરસ સત્સંગ રહ્યો અને અમુક વસ્તુ રોજ જ હોય છે, કાયમ જ હોય છે, કાયમ હોય છે. પણ મને આજે જે રીતે મતલબ તમે અમુક વાત કરીને બંને પુત્રોએ, અને આજે સવારથી મતલબ હું આવ્યો ત્યારથી મેં જે જોયું તો મને દરેક વસ્તુની અંદરમાં સારો એવો પોડ પડ્યો. હવે આની અંદરમાં શું છે કે અમુક વસ્તુઓ તો હજી સમજમાં મતલબ પૂરેપૂરો પ્રકાશ પડ્યો નથી, એના માટે દાદાને અને બધાને પ્રાર્થના કરું છું કે મને પૂરેપૂરું જેમ જેમ સમજાય. બીજી વાત એ કે બીજાનું બી મેં જોયું અને મારું પોતાનું બી જોયું, તો એની અંદરમાં પ્રોબ્લેમ શું છે કે કોઈ પોતાનો પ્રોબ્લેમ લઈને જો મારી પાસે આવે તો મને એનો એમ લાગે કે ઓ આટલું નથી સમજાતું, આમ કરો એટલે થઈ જાય, આમ ચપટી વગર તમ થઈ જાય બરોબર. પણ જ્યાં એના પ્રોબ્લેમની સામે મારો પ્રોબ્લેમ એનાથી પણ નાનો હોય અને જ્યારે મારે એને સોલ્વ કરવાનો આવે ત્યારે મતલબ શું કહીએ કે આમ શું કહીએ આમ જરાક આમ થોથવાઈ જવાય, ઘણી વખત સમજણ ના પડે, લોખંડના ચણા થઈ જાય ને. હવે નાનીની વાત જો મતલબ શિરોધાર્ય આમ કરીએ અને એ પ્રમાણે જોઈએ તો એની સામે એમ લાગે કે હું બહુ કાચો પડું છું. કેમ કે નાની શું છે કે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરી અને પોતાના પ્રોબ્લેમ ના અનુભવ થી બીજાને
બી પ્રોબ્લેમ સોલ્વ કરી આપતા હતા. અને અહીંયા આગળમાં શું છે કે બીજાના માટે સુરા, પોતાના માટે મતલબ આમ શું કહીએ, રાજેશભાઈ ના નામે કર્યું તો નફો જ થાય એમ કે બધું. પોતે ધંધો કરવા જાય તો બધું એને પૈસા જોડવાના જ આવે બધું. એટલે તમે બીજાનો પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ તમારો પ્રોબ્લેમ એનાથી નાનો, પણ તમે સોલ્વ ના કરી શકો. એ કર્મના ભોગવટા જે ટાઈપના હોય તમારે. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સાહેબ વાત તો સમજાય. એટલે એટલે કેટલાના મોડે સાંભળેલું, કેટલાના મોડે સાંભળેલું. એટલે અમારે સાહેબ અમારે જે જાત્રાના સ્થળે જઈએ ને, હા, અમુક વ્યક્તિ મળે અહીંયા કેમ એમ કે જી, કારણ કે અમારે બિહાર જવાનું થયું હતું તો ત્યાં આપણા અહીંયા ગુજરાતના ત્યાં પેલા મેનેજર તરીકે ને બધું હતું. અહીંયા કેમ કે શેર બજારમાં આટલું નુકસાન થયું, આ થયું, ફલાણું થયું, ઢીકણું થયું, બધું હતું. તો કે મારા નામે ધંધો કરો તો લાખો રૂપિયા નુકસાન થાય, બીજા નામે તો એના કરોડ રૂપિયા કમાણી થઈ ગયું, અને એમાં બધું આ ઘર વેચવું પડ્યું ને આમ થયું બધું હતું. એટલે આ બધી વસ્તુ બને, એ બધી વસ્તુ સમજે કે ના સમજે, આ બધી વસ્તુ થાય. એટલે તમે કોઈનો પ્રોબ્લેમ હોય તો ચપટીમાં સોલ્વ કરો, પણ તમારો ચપટીનો સોલ્વ પ્રોબ્લેમ હોય તો એ ના થઈ શકે. એ ટાઈપનું એ આવરણ જ હોય, એ દર્શન ને જ્ઞાન ઉપર આવરણ જ હોય, અને એ રીતનો આખો ભોગવટો જ હોય. રાજેશભાઈ તમારો એ રીતનો ભોગવટો જ હોય. આપણે સામાન્ય પ્રશ્નો એ ભોગવટો ભોગવવો નથી, એના માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ખરેખર એ પ્રશ્ન આપણે કેવો હોય કે ભોગવટો ભોગવવો છે જ્ઞાનથી, એના માટેના પ્રશ્નો પૂછીએ, એટલે પછી આ પ્રેક્ટિકલમાં નથી આવતું. પૂર્વનું જે કર્મ છે એ તો પ્લસ માઇનસ થતું જ નથી કે થાય છે રાજેશભાઈ? ના, પ્લસ માઇનસ નથી થતું. તો નેચરલી આ જે કર્મ જે આવ્યું છે એને ભોગવવા માટેના ખુલાસા જોઈએ ને, કે ટોટલી એ ભોગવટમાંથી બહાર નીકળી જાય એના માટે જોઈએ? કોશિશ એના માટેની જ થાય છે, જો સાચું કહું. એટલે એક્ચ્યુઅલી કે કેવી રીતે મને રાગ દ્વેષ વિના આ મારો ભોગવટો પૂરો થઈ જવો જોઈએ, એટલા એટલા જ પ્રશ્નો થવા જોઈએ. બરાબર એના બદલે રાગદ્રષ્ટો થાય છે અને પાછું ભોગવટે છે. દાદા ભગવાન તો બહુ ખુલ્લું કીધું, પાંચ આજ્ઞા સમજાવતા પહેલા કીધું છે કે તમે કોઈ પણ વ્યવહાર કરો એને વિતરાગો ને કઈ જ્ઞાની નો પ્રોબ્લેમ નથી, એ વ્યવહારમાં રાગ દ્વેષ ના થવો જોઈએ. તો આપણા પ્રશ્ન એટલા જ હોય કે મને કોઈ પણ રીતે સંયોગ આવ્યો છે એમાં રાગ દ્વેષ ના થવા જોઈએ, એટલો જ આપણો જવાબ મળી ગયો. રાગદ્વેષ થાય એટલે પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, અંતર બધા તૂટી જાય બધી વસ્તુ, અને ધીમે 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 કરતા કોઈ પ્રોબ્લેમ જ ના આવે તમારે. પણ ક્યાં ને ક્યાં રાગદ્વેષ ન થાય એના માટેના પ્રશ્ન નથી. રાગદ્વેષ થઈને જ સોલ્યુશન લાવીએ છીએ. ક્યાં તો રાગ થાય છે, ક્યાં તો દ્વેષ થાય છે, ક્યાં દ્વેષ થાય છે, ક્યાં તો રાગ થાય છે. સંયોગ રાજેશભાઈ, કોઈ પણ સંયોગ આવ્યો, એ સંયોગમાં તમે એક એક વ્યવહારને વિતરાગ તરફ લઈ ગયા છો, ક્યાં તો રાગ થયો, ક્યાં તો દ્વેષ થયો છે. તો આપણા પ્રશ્ન કોઈ પણ રીતે વિતરાગ તરફ જવા માટે ના જ, એટલે રાગ ના થાય ને દ્વેષ ના થાય ને વિતરાગ થવાય એવું આપણો ખુલાસો લેવાનો રહે. હા, એટલે આ જો સાચી વાત કરું ને તો તમે જે કહો છો એ બરાબર છે, પણ આ વ્યવહારનો જે ઉકેલ લાવીએ મતલબ તો પછી આમાં શું, નો ડાઉટ ફેમિલી મેમ્બર્સ હોય કે જેના બી ફેમિલી મેમ્બર્સ સિવાય પણ, આજે ધારો કે મને તમારા ઉપર લાગણી હોય જેને દાદાની ભાષામાં કહીએ કે મોહ, બરાબર, તો આજે તમને હું કોઈ તકલીફની અંદરમાં જોઉં ને તો મને અંદરમાં છટપટ થવા માંડે. તમે ભલે સ્થિર રહો, તમને જેટલું ના થતું હોય ને એની વધારે મને છટપટ થાય કે આમ જયમેશભાઈ નો પ્રોબ્લેમ કેવી રીતે દૂર થાય. આ દાખલા માટે કહું છું. બરાબર. હવે એની અંદરમાં પછી મારે શું થાય કે જયમેશભાઈ ભલે શાંતિથી હોય, એમને કશું ના થતું હોય, મને છટપટ થતી હોય કે શું કરું તો થાય, હું કેમનું જયમેશભાઈને જઈને કહું કે આમથી આમ કરો તો તમારો પ્રોબ્લેમ દૂર થઈ જશે, શું એની અંદરમાં બધું ચાલ્યા કરે. એટલે આ શું છે કે જેના ઉપરમાં રાગ હોય એ લોકોના માટે અથવા તો એ લોકોના માટે એમના પ્રોબ્લેમ કેવા કેવી રીતે દૂર થાય એની અંદરમાં વધારે પડતો સમય જાય છે, જે ખરેખર આત્માના માટે જવું જોઈએ. એટલે એમાં કેવું છે, એને એને આપણે ટેકનિકલી સમજવું પડે. આપણે આ જે બધી વસ્તુ છે, પણ દાદા તો તમને ઘણા બધા વિકલ્પો ઉડાડી દીધા છે, જે પાંચ આજ્ઞા સમજાવે છે ને. હાજી,
એમાં કહે છે કે હવે આ જયમેશભાઈનું કોણ ચલાવશે, વ્યવસ્થિત શક્તિ ચલાવશે. હા, પછી એનો સામાજિક વ્યવહાર હોય કે પારિવારિક વ્યવહાર કે આર્થિક વ્યવહાર કે વૈવાહિક વ્યવહાર હોય કે ધાર્મિક કે આધ્યાત્મિક, બધું વ્યવસ્થિત શક્તિ કરાવશે તમારું. બરાબર છે. હવે આવું દાદા બોલ્યા તેમ છતાં વ્યવહાર તો કરવો પડે એ વાક્ય આવી જ જાય છે તમારે. હવે આ આખું રાજેશભાઈનું કામ વ્યવસ્થિત શક્તિ કરશે. અને હવે તમે રાજેશભાઈ નથી, હવે તમે શુદ્ધાત્મા છો. હાજી, તમે શુદ્ધાત્મા નું જે તમને દ્રષ્ટિ મળી છે એ રીતે તમારું આખું જોઈએ. પણ આ રાજેશભાઈના ભાગનું જે પૂર્વની લઈને આ છે એ કરશે, પણ સાથે શુદ્ધાત્મામાં રહીને કરવાનો ભાગ છે, તો પછી આ અંતરાય ને આ બધી વસ્તુ પ્રોબ્લેમ આવશે નહીં તમારે. એટલે આમાં શું લાગે છે કે જે પેલું આપણે શું કહીએ કે દરવાજો, કોઈ બેલ વગાડે અને આપણે દરવાજો ખોલીએ. હવે ધારો કે હું, મારી ઉંમર 6 વર્ષની છે અને સામે 26 વર્ષના 2-3 જણ આઈને ઉભા રહે શું, અને પછી ઘરની અંદરમાં ઘૂસે તો 6 વર્ષના છોકરાનું શું ચાલે? એવી રીતે આ જે શું કહીએ કે પૂર્વનો જે કોર્સ છે ને એ જયારે વધારે હોય તે વખતે શું છે, પેલા દબાઈ જવાય છે. નથી 6 વર્ષનો એ આપ્યો છે. હા, એવું ખરું કે કેવળ આપ્યું પણ એ ટકતું નથી ને 60 સમકી સુધી આપ્યું છે. એટલે એટલો બધો પાવરફુલ તમે બની ગયા છો. હા, પાવરફુલ બની ગયો છું, બરાબર છે. પણ જ્યાં આગળમાં આવા સમયે જયારે કાચો પડતો તો, સાચી વાત જો કહું તો કાચો પડતો તો એની વાત કરું છું. હું અત્યારના સમયની વાત નથી કરતો, પણ અત્યાર સુધી જે બનતું આવ્યું છે એટલે 1 સેકન્ડ પહેલા સુધી જે બનતું આવ્યું છે એની વાત કરું છું. બરાબર છે. તો એના માટે મારે શું કરવું? કેમ કે શું શબ્દો આજે પ્રાસ બેસાડો છો ને એવા પ્રાસ બંધ કરી દો. અચ્છા, શક્તિ વાળો છું અથવા તો આ દીપકરાજી 3 જે વાક્યો કરીને કરાવે છે ને એ પ્રયોગો બહુ અદભુત છે. આ બધા જે એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારા બધું. એ રાત્રે કરાવે છે ને? હાજી, એ વિધિ મૂકીને કરાવે છે, 3 વાક્ય બોલાવીને કરાવે છે, તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમે અહીંયા બુદ્ધિ વાપરો છો કે 25 વર્ષના કે 40 વર્ષના આવે અને 6 વર્ષનો આવે તો દરવાજો ખોલીને પહી જાય તમારે, એવા દાખલા નથી ગણવાનો. તમે શુદ્ધાત્મા છો, અનુશક્તિ વાળા છો, રાજેશભાઈ હોવા છતાં છો જ. તમને કે ના સમજાય? અને એને આયુષ્ય લાગુ નથી પડતું, કારણ કે છે જ, છે જ. એ દીપક આનંદજી કીધું ને, છે જ. હાજી, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. શું જ છું? સ્વરૂપ છું જી. એટલે આ છે જ. એટલે આ મન વચન કા અવિનાશી છે, હું અવિનાશી છું. હાજી, એ સ્વભાવની વાત કરી અને પેલું તમારે ગુણની વાત કરી તમારે. એટલે છું જ. હવે એમાં એક દિવસનો છે કે 6 મહિનાનો છે, 12 મહિનાનો નથી. હવે એ તમને હજી પકડાયું જ નથી કે હું આટલો બધો બળવાન છું. જેમ તમારા મા બાપ કરોડો રૂપિયાની મિલકત તમારા વસિયતનામાં મૂકી ગયા છે, પણ હજી તમે ભિખારી પણ જ કરો છો તમારા બધું. બરાબર. આ સમજાય કે ના સમજાય? હાજી. એટલે હજી દાદાનું વિજ્ઞાન શું છે ખબર જ નથી પડતી બધી વસ્તુ. આવા બધા દાખલા આપીને તમે ભાગાકાર કરો છો તમારા બધું. ભાગાકાર કે હું કેટલો ન્યાલ થઈ ગયો. હા, હું કેટલો ન્યાલ થઈ ગયો. આપણે તો પેલી લોટરી લીધી ને 10 કરોડની લોટરી લાગી, એમાં કૂદાકૂદ કરીએ તમારે. પણ હું શુદ્ધાત્મા છું ને ભાઈ, રિલેટિવ ઉપરથી રાજેશભાઈ ચિંબાઈ ઉપરથી શુદ્ધાત્મા જગત ની હતા, હું કેટલો ન્યાલ થઈ ગયો એવો તો અવભાવ ઉભો જ નથી થતો. બોલો હવે કેમનું પછી જ્ઞાન હાજર થાય તમારા બધું? એ 10 કરોડની લોટરી કરતા મોટી વસ્તુ છે આ તમને આપી છે બધી. જે બી આવે કે હું તમારા ઉપર હવે અનુભવ નાખું છું, તો કે નાખ ને ભાઈ, એ મરી જશે, હું નહીં મરી જઉં. બરાબર. હા, તો ને એ રિલેટિવ છે. હાજી, હું રિયલ છું. હું તો ક્યારે મરતો નથી, હું ક્યારે જન્મતો નથી. કેમી જાનજી, હા, હમણાં જ નાખો. હા, હમણાં જ નાખો. સાથે તો વાત સમજાય ને, બહુ જુદી વસ્તુ છે. ખુમારી નથી દાદા નું જ્ઞાન નું, તમે તમારી ભાષામાં મૂલ્યાંકન કરો છો. ખુમારી જોઈએ, આટલા બધા આપતો પુત્ર જુઓ કેવી ખુમારી છે આપતો પુત્ર ની. કોરોનામાં તો જોઈ હશે કે ના જોયું આપતો પુત્ર ની ખુમારી? મહાત્માની ખુમારી હતી, એવું બી નથી, એટલે તમારા બધાની હતી. પણ તમને જોવા મળે એટલે થોડું કાચું પડતું તો પાકું થઈ જાય કે ના થઈ જાય?
હાજી બસ એ જ વાત છે, વાત એ જ છે. બરાબર, પણ શબ્દો તો એવું છે ને, વાંધો રે, એ તો અમે વિધિ મૂકીશું એટલે એ બી બધું સરસ થઈ જશે બધું. જી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. જયનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. વાત કરી તો મને લાગુ પડે છે કે આપણે આપણો પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા, પણ બીજાનો પ્રોબ્લેમ, નાનો પ્રોબ્લેમ નથી સોલ્વ કરી શકતા. પણ જે દાદાએ જે આપ્યો એ જબરજસ્ત, કે આપણને અહોહો રે, આખો દીપક જ આખો જ્ઞેય થઈ ગયો અને વ્યવસ્થિત કરતા છે. આ એટલું સરસ આમ આપણને રહે કે આપતા પુત્રોની જે આટલી મહેનત છે બધી આથી દેખે લાગી છે, બહુ સરસ છે. એટલે આ જે આખો અહો થઈ જાય છે, આખો પિક્ચરની જેમ આખું દેખાય બધું, આખું દીપક આખો જ્ઞેય થઈ ગયો. હવે આ એક મન વિશેનો પ્રશ્ન હતો કે મન જે છે ને એ મન નિયમ વાળું છે અને મન લપટું પડી જાય છે, એ વિશે થોડું સમજાવવાની કે મન નિયમ વાળું છે. મનનું વિજ્ઞાન બી દાદાએ બહુ જબરજસ્ત ચિત્તનું, અને એનાથી આપણને જબરજસ્ત એ થાય કે ભાઈ આખું આટલું દાદાએ આવું તો કોઈ જગ્યાએ વાંચ્યું નથી, અને આપતાવાણી આખું લઈને કૂદવાનું મન થાય આપણને વાંચવાનું, એટલું જબરજસ્ત આપ્યું છે. તો આના વિશે થોડો ફોડ પાડો ને કે મન લપટું પડી જાય છે, એ સામાન્ય રીતે મન નિયમ વાળું છે. દીપકભાઈ, દીપકભાઈ, સામાન્ય રીતે આપણે બધા ધર્મો કર્યા છે. હા, સાચું ને, પણ કયા ધર્મો કર્યા છે? તો કે તમને ગોત્ર મળ્યું, એટલે ધારો કે હિન્દુ હોય તો હિન્દુ ધર્મ કર્યો છે, જૈન હોય તો જૈન ધર્મ કર્યો છે, મુસલમાન હોય તો મુસલમાન ધર્મ કર્યો છે, એ બધા ધર્મો કર્યા છે. સાચું ને, એને એક મિનિટ શર્મિલા તાજ છે. હા, એટલે એ બધા ધર્મ કે, પણ ખરેખર ધર્મની પરિભાષા શું છે? ભગવાનની ધર્મની પરિભાષા શું છે? મનને સમાધાન આપવું, એનું નામ ધર્મ કીધું છે ભગવાને. હા, મનને સમાધાન, તમારા જીવનમાં તમારા મનને સમાધાન કેટલું આપ્યું છે? હા, એ કેટલો કર્યો છે, એ ધર્મ કેટલો કર્યો છે? હા, મનને સમાધાન કેટલું આપ્યું છે તમે? મનને સમાધાન નથી, એટલે મન સમાધાન નથી, એટલે પછી મન લપટું જ પડી જાય ને. મનને સમાધાન આપવાનું છે, વાત સમજાય કે ના સમજાય? મનને સમાધાન જ નથી આપ્યું, વાત સમજાય ને? એટલે મનને સમાધાન આપવું, એનું નામ ધર્મ. દીપકભાઈ, વાત સમજાય કે ના સમજાય? પણ કોઈ પણ કાળમાં મનને સમાધાન આપ્યું જ નથી, વાત સમજાય કે ના સમજાય? માટે મન તમારા વશમાં નથી અને લપટું પડી જાય છે તમારું, મન તમને પછી મારે છે. પણ આજ મનને સમાધાન આપશો તો આજ મન તમને તારશે. મનને સમાધાન નથી આપ્યું છે તમારે. સમાધાન કઈ રીતે? જ્ઞાન, સમાધાન ક્રાંતિ જ આપે, ક્રાંતિ જ મન વશ થાય. ધારો કે મનને સમાધાન આપવું, તો ચાલો માન લો કે ભાઈ સ્ત્રીની અંદર સુખ છે એવું તમારે માન્યતા છે, અને પછી સ્ત્રી આવી તો ખરેખર સુખ છે કે નથી સ્ત્રીની અંદર? આમ જ્ઞાની નહીં, તમારી માન્યતામાં એવું છે કે સ્ત્રીની અંદર સુખ છે, બરાબર છે? હવે પૈણીને લાયા તો ખરેખર સ્ત્રીની અંદર સુખ છે કે છે નહીં? અનુભવમાં આવી ગયો કે સુખ નથી. આ તો એવી રીતે તમે નક્કી કર્યું છે કે સ્ત્રીની અંદર સુખ છે, જયારે લાવો છે ત્યારે પછી પાંચ પચાસ હો વર્ષ, એક અવતાર, બે અવતાર, હો અવતાર, લાખ અવતાર પછી બી એવું ડિસિઝન નથી આવ્યું કે સ્ત્રીની અંદર સુખ નથી, એવું ડિસિઝન નથી આવ્યું. એટલે મન એ રીતે તમારે તકલીફ વાળું થયેલું છે. એવી રીતે લક્ષ્મીની અંદર સુખ છે, પણ લક્ષ્મીની અંદર સુખ નથી એવું ડિસિઝન નથી આવ્યું તમારું. વાત સમજાય કે ના સમજાય? એટલે ગાડી બંગલામાં સુખ છે, આ બધામાં સુખ છે, હજી એ ડિસિઝન વાળું છે. હજી એ ડિસિઝન માંથી તમારે બહાર નીકળવું પડશે કે આમાં સુખ નામનો ગુણ નથી. સુખ નામનો ગુણ કેવળ 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 આત્મામાં છે એવું સ્પષ્ટ થાય તો પછી મન તમને હેરાન નહીં કરે, લપટું નહીં પડે તમારું. ચિત્તનું ફંક્શન એવું છે કે ચિત્તને કઈક કઈક સુખ હશે, કઈક સુખ હશે, એટલે મનને સમાધાન આપે નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી બધી માન્યતાઓ છે, જ્ઞાન લીધા પછી હજી આ રોંગ માન્યતાને ઉડાડી નથી, આપણે જોઈ નથી, એનું સામાયિક નથી કર્યું, એનું પ્રતિક્રમણ નથી કર્યું. વાત સમજાય કે ના સમજાય? હવે એનું સામાયિક ના થયું, એનું પ્રતિક્રમણ ના થયું હોય
તો પછી મન તમને લપટું પડી જશે અને પછી ડિસ્ટર્બ કરશે, ચિત્ત તમને ડિસ્ટર્બ કરશે. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજ પડી ગયા. મેઈન વસ્તુ મનને સમાધાન પડવું છે. મનને સમાધાન પણ હવે આ દાદાનું જ્ઞાન જ એવું છે કે મનને સમાધાન આપે. બીજું કોઈ એવું જ્ઞાન નથી કે તમારા મનને સમાધાન આપે. કોઈ જ્ઞાન નથી. દાદાનું જ્ઞાન અને દાદાની પાંચ આજ્ઞા એ મનને સમાધાન આપે. એટલે એનો મિનિંગ હવે તમારી સામે જે સંયોગ આવે છે એ દાદાના જ્ઞાન નો ઉપયોગ કરવાનો છે અને પાંચ આજ્ઞા નો ઉપયોગ કરવાનો છે. તરત જ મન વશ થઈ જશે, ચિત્ત હાજર થઈ જશે, આનંદ ચિત્ત માંથી એક ચિત્ત થઈ જશે. કોઈ ભી ફાઇલ આવે, કોઈ ભી આપણે કોઈ ભી વ્યક્તિ આવે, આપણે શુદ્ધાત્મા જોઈએ અને આ ભોગવટો જોઈએ. એટલે એ શું એ હજી મને સમજાવ્યું નથી. ભોગવટો સ્વરૂપે જોવાનું. હા એ ફાઇલ આવે પણ એ ફાઇલને જોવું એટલે પહેલા પહેલા એ ફાઇલમાં ઘણી બધી માન્યતાઓ છે અને એ બધી રોંગ માન્યતા છે એવું સ્પષ્ટ થાય તો પછી ફાઇલને જોઈ એવું કહેવાય. ભોગવટો સ્વરૂપે કારણ કે ફાઇલ આમ જોવા જાય તો ફાઇલ નંબર એક છે, ફાઇલ નંબર બે છે, ફાઇલ નંબર ત્રણ, પણ એ બધી બનેલી છે ફાઇલ અજ્ઞાનતાના આધારે બનેલી છે. ખરેખર ફાઇલ અજ્ઞાનતા છે એને ફાઇલ કહેવામાં આવે. એટલે એ રોંગ બિલીફ ને તમે રાઈટ બિલીફ કરો એટલે પછી ફાઇલ નો સંભાવ નિકાલ થાય તમારો. અને આપણે જો ઉપયોગ કરેલો છે ટૂડ રીતે ફાઇલ તરીકે જોયો છે કે બે નંબર ત્રણ નંબર, પણ એ રોંગ બિલીફ છે. એટલે તમે કહ્યું ને કે દરેક કોઈ ભી વ્યવહારમાં એ શું કહેવાય કસાઈ નહીં થાય, કસાઈ રહિત નો વ્યવહાર હોય, રાગ દ્વેષ રહિત નો વ્યવહાર જોઈએ, ક્રોધમાન વ્યવહાર હોય કોઈ ભી. હવે કોઈ આપણે કે ભાઈ જાત્રામાં જઈએ, કોઈ કુસંગીઓ સાથે ભી જાત્રામાં જઈએ તો ભી આપણે રાગ દ્વેષ રહિત નો વ્યવહાર હોય, રાગ દ્વેષ રહિત નો વ્યવહાર જોઈએ. હા તો થઈ જાય તો એને આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કહેતો હોય, રાગ દ્વેષ રહિત નો વ્યવહાર કહેવાય. અને ના થાય તો ઉત્તમ છે, અને ધારો કે થાય અને પ્રતિક્રમણ થઈ જાય તો રાગ દ્વેષ રહિત નો વ્યવહાર. દાદા એ અત્યારે આપેલું છે કે હુંડસ પર પ્રતિક્રમણ કરી નાખો એટલે ઇમિડિયેટ એનો નિકાલ થઈ જાય. કોઈ ભી દશામાં રાગ દ્વેષ રહિત નો વ્યવહાર હોય ને એ પોસિબલ છે. જ્ઞાન છે ને, છે ને દાદાના જ્ઞાન વિજ્ઞાન થી છે, પોસિબલ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણો સમય થયો છે. દીપકભાઈ ફોલો કરજો ત્રિમંત્ર. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાણમ, નમો લોયે સવસાહુણમ, નમો લોયે સવસાહુણમ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, સવપાવપણાસનો, સવપાવપણાસનો, મંગલાણમ ચ સવ્યસિં, મંગલાણમ ચ સવ્યસિં, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ગુજરાતીમાં. ખાસ દિવસ દરમિયાન 3 છૂટાપણાના વાક્યો સાથે કેવા કેવા ભોગવટામાંથી પસાર થઈએ છે, ગમે છે નથી